octavo start. પ્રાચીનતમ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ગરબાનો ઉપહાર એટલે સરગમ નવરાત્રી મહોત્સવ 2023. સ્પોન્સર રવિ ગોલ્ડન ચા, LIC ઓફ ઇન્ડિયા.
હવા ક્રેનિટો, ટ્રેડરેન સોલાર વોટર હીટર, મોડર્ન મોટર્સ, તનિષ્ક જ્વેલર્સ એન્ડ ન્યુ લાઈફ, બોસ લોક, આશાપુરા પાર્ટી પ્લોટ એન્ડ ફ્રેસી બેવરેજીસ, ફિટવેલ પ્લમ્બિંગ સિસ્ટમ, કલાકુંજ જ્વેલર્સ, સિસ્ટા મેડ ઇન્ડિયા, દિયા ફર્નિચર, હિતેશ સ્ટીલ, પટેલ જ્વેલર્સ, એક્સલોન વાયર એન્ડ કેબલ, જેકે એન્ટરપ્રાઇઝ, ઇન્ટીફાઈ સોલાર પ્રાઇવેટ લિમિટેડ, ધી હોમ સ્ટોરી, પ્રથમ કોર્પોરેશન, સિલ્વર ડ્રીમ્સ, ડોક્ટર ઉર્મિશ ડોંગા, ઓર્થોપેડિક સર્જન, વિનગ્રીપ પોલીપ્લાસ પ્રાઇવેટ લિમિટેડ, પલ્લવ મોલ, હોલિડે વોટર રિસોર્ટ, અમેઝિંગ ફર્ન વર્લ્ડ પ્રાઇવેટ લિમિટેડ દ્વારકા, વિકલ્પ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, રિલાયન્સ, લોટસ ચેરિટેબલ. ખૂબ ખુશીની વાત છે, આજે અમારા આંગણે જે મહેમાનો ઉપસ્થિત થયા છે તેમાં શ્રીમતી નીતાબેન કાછડિયા, કે જેઓ મેનેજિંગ ડાયરેક્ટર તરીકે શ્રી મા શારદા દેવી મહિલા ક્રેડિટ સોસાયટીમાં સેવા આપે છે, તેમની સાથે ઉપસ્થિત થયેલા અન્ય મહેમાનોમાં શ્રી તિરુપતિ મેટલ્સવાળા સુરેશભાઈ અકબરી પરિવાર સાથે ઉપસ્થિત છે. તેઓની હાજરીની નોંધ લઈ તેઓને અમે આવકારીએ છીએ. ખૂબ ખુશીની વાત છે, હરિઓમ કલર્સવાળા સંદીપભાઈ મુંગરા અત્રે ઉપસ્થિત થયા છે, તેઓને અમે આવકારીએ છીએ. સાથે સાથે મિત્રો શ્રી નીતેશભાઈ દોમડિયા અહીં ઉપસ્થિત થયા છે, અમારા દાતાશ્રીને આવકારીએ છીએ, હાજરી નોંધ લઈ સ્વાગત અભિવાદન કરીએ છીએ. અને અમારા સ્પોન્સર તરીકે જેણે અમને ખૂબ સપોર્ટ કર્યો છે એવા જય કિશન ઇન્ડસ્ટ્રીઝવાળા નીવ કરશનભાઈ પટેલ પરિવાર સાથે ઉપસ્થિત થયા છે, હાજરીની નોંધ લઈ અભિવાદન સ્વાગત કરીએ છીએ. અને મિત્રો લોટસ ચેરિટેબલ ટ્રસ્ટ અને સરગમ નવરાત્રી 2023 આપ સૌનો ખૂબ પ્રેમ બની રહ્યો છે જામનગરની જનતા માટે. એમ કહેવાય કે 5,000 થી 7,000 લોકો નિરાતથી શાંતિથી આરામથી પ્રેમથી બેસી અને એમ કહેવાય કે આ નયન રમ્ય સુંદર મજાના રાસ ગરબા માણી શકે ને એવું આયોજન જામનગર જિલ્લા માત્રમાં જો કોઈનું હોય તો એકમાત્ર લોટસ ચેરિટેબલ ટ્રસ્ટ સરગમ નવરાત્રી 2023ની અમારી સુંદર મજાની આ કમિટીની ટીમ. જી હા સાહેબ, અને અભિનંદનને પાત્ર છે, વંદનને પાત્ર છે. 5,000 થી 7,000 લોકો આરામથી છેલ્લી સીટ પર બેઠા હોય ને, છેલ્લી રોમાં છેલ્લો દર્શક એ પણ નિરાતથી અમારી LED સ્ક્રીન ઉપર એ રાસ ગરબા નિહાળી શકે સાહેબ. હે, અને નિઃશુલ્ક ભાવે કાંઈક જેને આપવું છે ને, સમાજને કાંઈક આપવું છે સાહેબ. આ અમારી સરસ મજાની ટ્રસ્ટની ટીમ જેનો અહીં હું ઉલ્લેખ કરું તો ટ્રસ્ટી તરીકે ભરતભાઈ ઢોલરિયા, શૈલેષભાઈ પટેલ, બિપિનભાઈ સોરઠિયા, જમનભાઈ બાબિયા, અરવિંદભાઈ કોડીનરિયા, હેમંતભાઈ દોમડિયા, સંજયભાઈ સુદાણી, જ્યારે કન્વીનર તરીકે રાજનભાઈ મુંગરા, અશ્વિનભાઈ કપુરિયા, આરપી ઘાડિયા, હેમંતભાઈ પરમાર, વિપુલ હિરપરા, પરેશ સાંગાણી, જ્યારે અન્ય જે કમિટી અને એના ચેરમેન જેમાં ખાસ કરીને પ્રેક્ટિસ કમિટી છે અશોકભાઈ રાવડિયા સંભાળે છે, તેની સાથે મેમ્બર તરીકે દિલીપભાઈ સોજિત્રા, ચંદુભાઈ સાંગાણી, ફૂડ કમિટી રાજેશભાઈ મુંગરા, તેની સાથે અશોકભાઈ દોમડિયા, મોહિતભાઈ પીપરિયા, ધર્મેશભાઈ બોરડ, મનોજભાઈ ઢોલરિયા, દૂધ અને નાસ્તા કમિટી પ્રફુલભાઈ લિંબાસિયા, જેની સાથે નયનભાઈ ઢોલરિયા, સુનિલભાઈ પટેલ, જ્યારે ડિસ્પ્લે મીડિયા કમિટી અશોક અમીપરા, નયન સોરઠિયા અને મયુર ઠેસિયાની સાથે છે, જ્યારે સ્પોટ કલેક્શન કમિટી છે કિશોરભાઈ સંઘાણી અને તેની સાથે દીપકભાઈ ગજેરા, સુભાષભાઈ ગાડિયા, ભાવેશભાઈ કાનાણી, જ્યારે સિક્યુરિટી કમિટી છે નિલેશભાઈ મુંગરા, તેની સાથે અમિતભાઈ બાબિયા, અલ્કેશભાઈ કપુરિયા, દિનેશભાઈ દોમડિયા, જયેશભાઈ પીપરિયા, કેતનભાઈ દોમડિયા, અને ગ્રાઉન્ડ કમિટી JD કપુરિયા સંભાળે છે, તેની સાથે ડૉક્ટર ઋષિ વિરાણી, ડૉક્ટર સાગર અજુડિયા, દિવ્યેશભાઈ રાબડિયા, પરેશભાઈ લોણગરિયા, સાથે સાથે નવરાત્રી પ્રોપર્ટી કમિટી હરીશભાઈ પાનસુરિયા સંભાળે છે, તેમની સાથે કલ્પેશભાઈ કોટડિયા, અંકિતભાઈ મુંગરા, ચંદેશભાઈ પાંભર, વિમલભાઈ બાબિયા, મનોજભાઈ વૈષ્ણવ, નયનભાઈ ઢોલરિયા, ભેટ કૂપન કમિટી ચેતનભાઈ ઢોલરિયા સંભાળે છે, લાઇટિંગ ડેકોરેશનની કમિટી ધીરેનભાઈ સાવલિયા સંભાળે છે. આ તમામ અમારી ટીમ થકી સુંદર મજાનો ઉજળો અમારો અવસર. અને હવે પછી મારા સૌ ઉદ્ઘોષક હેતલબેનને વિનંતી કરીશ. ગંગા જમના બેડલું ને પાછી કિનખાબી ઓઢણી, નીચી નજરે હાલતી સ્ત્રી હોય છતાં પણ જો એને કોઈની નજર લાગી જાય, મોરલીના સૂર થતો હોય અને અષાઢીના મોર બોલતા હોય, તલાવડીની કોર ઊંચી હોય ને તોય પાણી ભરતા ભરતા એ સ્ત્રીને, એ નારીને એક સાહેબો દેખાઈ જાય છે, ત્યારે એવી કલ્પનાના ગીતની રચના પણ આ સુંદર રચના
કે જેને વાગોડવાનું વારંવાર મન થાય, આવા લોકગીતો કે જેને સાંભળવા દરરોજ ગમે, વારંવાર ગમે, ફરી ફરીને સાંભળવા ગમે એવા ખૂબ સુંદર મજાના લોકગીતોનો ખજાનો લઈને આવ્યું છે હવે પછીની પ્રસ્તુતિ, જેમાં એક સાથે 7 થી 8 ગીતોનું એક ઝુમખું છે જેને પ્રસ્તુત કરી રહી છે અમારી બી તથા A2 ગ્રુપની દીકરીઓ, જેમણે સ્વર આપ્યો છે મેઘનાબેન ગાંગુલી, હરેશ વ્યાસ, તરલતાબેન ચૌહાણ અને કોરસ, તેમજ સુંદર મજાની કોરિયોગ્રાફી કરેલ છે વૈશાલીબેન સંઘવી અને તેમની સહ કોરિયોગ્રાફી ટીમ. તો આવો માણીએ મુંબઈ મેડલી. જેલા જે
તમે કી જાતે કંગના ગોરી રા અચકો બચકો કારે લીહે તમે તોલડાની તા ચોરી રા અચકો બચકો કારે લીહે તે કમના ગોરી રા અચકો બચકો કારે લીહે તમે તોલડાની તા ચોરી રા અચકો બચકો કારે લીહે ગમના ગોરી રા અચકો મચકો કારે લીહે અચકો મચકો કારે લીહે હલજી તારા હાથ વખાડું એ પટ તારા પગડા વખાડું હલજી તારા હાથ વખાડું એ પટ તારા પગડા વખાડું હે રવણ સરખો રાજ જો હો પ્રગટ મેર પ્રમા હે રવણ સરખો રાજ જો હો પ્રગટ મેર પ્રમા હલજી તારા હાથ વખાડું એ પટ તારા પગડા વખાડું હલજી તારા હાથ વખાડું એ પટ તારા પગડા વખાડો જોડિયો જંગલ માં વહે અને ઘોડાનો ઘોડાનો દાતા એ જન પૃથ્વી જો રાવણ જામને અરે રે જેને હાકી દીધો હાલા પ્રાચીનતમ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ગરબાનો ઉપહાર એટલે સરગમ નવરાત્રી મહોત્સવ 2023 ઇવેન્ટ સ્પોન્સર વિગોર પ્લાસ્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ ડોક્ટર સાવલિયા આઈ હોસ્પિટલ એન્ડ લેસર સેન્ટર રાજકોટ પીજે એન્જિનિયરિંગ વર્ક્સ મીરા જ્વેલર્સ રાજકોટ ટ્રોફીનો ફ્લેવર્સ ઓફ વેલનેસ સકુડો ઇલેક્ટ્રિક સ્કૂટર બ્લુ હાઇટ્સ જામનગર ડેન્ટલ કેર સેન્ટર લોટ સાહેબા જગદંબા જેવી દીકરીઓ જે સ્ટેજ ઉપર પરફોર્મન્સ કરે છે એ જ રીતે એમ કહેવાય કે અહીં મેદાનમાં અમારા મહેમાનોની વચ્ચે આવીને પરફોર્મન્સ કરે છે શું કામ એ જગદંબા જેવી દીકરીઓ જ્યારે અહીંયા પોતે નૃત્ય કરતી હોય ને સાહેબ સાક્ષાત અંબા જગદંબા પરંબા શિવંબા માં ભગવતી ભવાની હે અને એની રજમાં આપણો પગ પડી જાય ને સાહેબ આપણું આખું પાવન થઈ જાય હા દીકરીઓ એટલે સ્ટેજ મૂકીને નીચે આવે છે તમે વિચાર તો કરો અમારા આંગણે જે અમારા મહેમાન છે જે અમારા અમારી સુંદર મજાની આ પ્રોજેક્ટ ટીમ અને એમાં સ્વયંસેવક તરીકે જે જોડાયા છે એમાં ખાસ કરીને કિશોરભાઈ કોટડિયા અશ્વિનભાઈ ઘાડિયા મિતુલભાઈ ચોલેરા દિનેશભાઈ ખાખરિયા આ સ્વયંસેવકોનું
અમે સ્વાગત અભિવાદન અને આભાર વ્યક્ત કરીએ એપીએમસી ના વાઇસ ચેરમેન શ્રી જમનભાઈ ભંડેરી પરિવાર સાથે ઉપસ્થિત છે અને તેમના તરફથી રૂપિયા 5100ની ભેટ મળે છે. ખૂબ ખૂબ આભાર જમનભાઈ. સાથે સાથે અમારા દાતાશ્રી મહેશભાઈ દુધાગરા રાજ દુધાગરા ઉપસ્થિત થયા છે. તેઓની હાજરીની નોંધ લઈ તેઓને અમે આવકારીએ છીએ. દાતાશ્રી મનસુખભાઈ ચૌહાણ અત્રે ઉપસ્થિત છે. ચૌહાણ સાહેબની હાજરીની નોંધ લઈ તેઓનું સ્વાગત અભિવાદન કરીએ છીએ. સ્પોન્સર શ્રી જેકે એન્ટરપ્રાઇઝ વાળા ધર્મેશભાઈ વિરાણી ઉપસ્થિત છે. સાહેબ શ્રીની હાજરીની નોંધ લઈ સ્વાગત અભિવાદન કરીએ છીએ. શ્રી રાજહંસ સિમેન્ટ પ્રોડક્ટ્સ વાળા જિગ્નેશભાઈ અજોડિયા પધારેલ છે. હાજરીની નોંધ લઈ સ્વાગત અભિવાદન કરીએ છીએ. મેઇન સ્પોન્સર પીજે એન્જિનિયરિંગ વાળા હરેશભાઈ મુંગરા અત્રે ઉપસ્થિત છે. હાજરીની નોંધ લઈ તેઓનું સ્વાગત અભિવાદન કરીએ છીએ. માધવ રેવન્યુ વાળા ભરતભાઈ કાનાબાર અત્રે ઉપસ્થિત થયા છે. ભરતભાઈ ક્યાં બેઠા છો? ખૂબ ખૂબ અભિવાદન કરીએ. પરિવાર સાથે આપ ઉપસ્થિત છો, સ્વાગત અભિવાદન છે આપનું સાહેબ. સાથે સાથે હાર્દિકભાઈ સરધારા પરિવાર સાથે ઉપસ્થિત છે. હાજરીની નોંધ લઈ અમે સ્વાગત અભિવાદન કરીએ છીએ. અને હવે પછીની જે પ્રસ્તુતિ આપણી વચ્ચે થવા જઈ રહી છે, આવો હું હૈતલબેનને વિનંતી કરીશ. દેવી ભાગવતની કથા મુજબ પોતાના ઉદરથી બ્રહ્માંડની રચના કરી તેવી માતા એટલે માં કુષ્માંડા નવરાત્રિના આ ચોથા દિવસે માં આ કુષ્માંડાના રૂપે હોય છે. માં એટલે માં જગદંબા, પછી એ ગમે તે રૂપે હોય, એ કુષ્માંડા રૂપે હોય કે મહિષાસુર મર્દિનીના રૂપે, માતાજી હંમેશા તેના ભક્તો પર કૃપાયમાન થાય છે. અનિષ્ટ તત્વોનો નાશ કરી દુર્ગુણ ત્યજીને સદગુણ રૂપ પ્રકાશ ફેલાવે એ માં જગદંબા, જેને મહિષાસુર મર્દિનીના રૂપમાં અત્રે નિહાળીએ, જેના શબ્દો છે, અયગીરી નંદિની મહિષાસુર મર્દિની. ખૂબ સરસ મજાનું આ નૃત્ય સીવન ગ્રુપની દીકરીઓ લઈને આવી છે. સુરવર વર્ષિની દુર્ધર ધર્ષિની દુર્મુખ મર્ષિની હર્ષરથે ત્રિભુવન પોષિની શંકર દોષિની કલ્મષ મોષિની હોષરથે તનુજની રોષિની દિધિ સુત રોષિની દુર્મદ શોષિની સિંધુ સુતે જય જય હે મહિષાસુર મર્દિની રમ્ય કપર્દિની શૈલસુતે હૈ જગદંબ મધંબ કદંબ વન પ્રિયવાસિની હાસરથે શિખરિ શિરોમણિ તુંગ હિમાલય શૃંગ નિજાલય મધ્યગથે મધુ મધુરે મધુ કૈટભ ભંજિની કૈટભ ભંજિની દાસરથે જય જય હે મહિષાસુર મર્દિની રમ્ય કપર્દિની શૈલસુતે શતખંડ વિખંડિત રુંડ વિતુંડિત શુંડ ગજાધિપથે ત્રિપુ ગજ ગંડ વિતારણ ચંડ પરાક્રમ શુંડ મૃગાધિપથે નિજ ભુજ દંડ નિપાતિત ખંડ વિપાતિત મુંડ
ભક્તાધિપતે જય જય હે મહિષાસુર મર્દિની રમ્ય કપર્દિની શૈલસુતે ૈરણૂર્મથ શત્રુવધોધિત દુર્ધર નિર્ઝર શક્તિભૃતે ચતુર વિચાર દુરીણ મહાશિવ દોધત કુંથ પ્રમાધિપથે દુરીથ દુરીહ દુરાશય દુર્મથિ દાનવ દૂત કૃતાંત મતે જય જય હે મહિષાસુર મર્દિની રમ્ય કપર્દિની શૈલસુતે શરણાગત વૈરી વધુવર વીર વરા ભયધાય કરે ત્રિભુવન મસ્તક શૂલ વિરોધી શિરોધી કૃતામલ શૂલ કરે ડુમિ ડુમિ ધામર દુંદુબિ નાદ મહામુખરી કૃત તેઘ કરે જય જય હે મહિષાસુર મર્દિની કપર્દિની શૈલસુતે ધૂમ્ર વિલોચન ધૂમ્ર શસે સમર વિશોષિત શોણિત બીજ સમુદ્ભવ શોણિત બીજ લસે શિવ શિવ શુંભ નિશુંભ મહાહવતર્પિત ભૂત પિશાચિ રથે જય જય હે મહિષાસુર મર્દિની રમ્ય કપર્દિની શૈલસુતે શંકરણક્ષણ સંગ પરિસ્ફુરતંગન છટકે કનક વિષંગ બૃષત્ક નિષંગર સદ્ભત શંગ હતાવટુકે કૃથ ચતુરંગ બલક્ષિતિ રંગ કળત બહુરંગ રટપટુકે જય જય હે મહિષાસુર મર્દિની રમ્ય કપર્દિની શૈલસુતે સુરલનાથ તથેહિ તથેહિ કૃથા વિનયોદર નૃત્યરતે કુત કુકુતો કુકુતો ગળધાધિક તાલ કુતૂહલ જાનરતે દુદુકુટ ધુકુટ દિંતિમિ તધ્વનિ ચીર મૃદંગ નિનાદરતે જય જય હે મહિષાસુર મર્દિની કપર્દિની શૈલસુતે પ્લમ્બર બોલાવો વારંવાર, એના કરતા વિગોર લગાવો એક જ વાર. ના લીકેજી ઝંઝટ, વહેતું રહે પાણી ઝટપટ. વિગોર પ્લાસ્ટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, જામનગર. નંબર વન કમ્પ્લીટ પ્લમ્બિંગ સોલ્યુશન્સ. સુંદર મજાની આ રચના, અને આ રચના આપણે સૌને ગમી હશે, પણ સૌથી વધારે જો ગમી હોય ને તો આપણા મહેમાન તરીકે આજે ઉપસ્થિત થયા છે આ દંપતી નરેન્દ્રભાઈ ત્રિવેદી અને વશુબેન ત્રિવેદીને ખાસ ગમી હશે, કારણ કે તેઓ મહિલા કોલેજના પ્રોફેસર રહી ચૂક્યા છે. સાહેબ, આ રચના એટલે કે રવિન્દ્રનાથ ટાગોરની સુંદર મજાની આખી સંસ્કૃત ઉપર રચનામાં કલાકારને શ્વાસ લેવાનો સમય નથી મળતો એવી સરસ મજાની રચના. અને આજે આવી અદ્ભુત બધી રચનાઓ લઈ લોટસ ચેરિટેબલ ટ્રસ્ટ સરગમ નવરાત્રિ મહોત્સવ 2023 ઉજવી રહ્યું હોય, અને અમારા આંગણે જે માનવંતા મહેમાનો ઉપસ્થિત થયા છે એમાં ખાસ કરીને NF દોશી સાહેબ, કાર્યપાલક ઇજનેર PGVCL, પરિવાર સાથે ઉપસ્થિત છે. સ્વાગત અભિવાદન કરીએ છીએ. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા રિજનલ ઓફિસ જામનગર મેનેજર શ્રી હિમાંશુ ટાંક પરિવાર સાથે ઉપસ્થિત છે.
સ્વાગત અભિવાદન અને ખૂબ ખુશીની વાત છે નગર સેવિકા બેન શ્રી સરોજબેન વિરાણી ખૂબ ખુશીની વાત છે સરોજબેન પોતે પણ એક સરસ મજાની પટેલ કોલોની 6 નંબર ખાતે મોબાઈલ ગરબી મંડળનું આયોજન કરે છે અમારા સાહેબ શ્રી અને સરોજબેન અત્રે ઉપસ્થિત થયા છે તેમનું અમે સ્વાગત અભિવાદન કરીએ તેમની સાથે બીજા નગર સેવિકા બેન શ્રી હર્ષાબા જાડેજા અને તેમની સાથે ઉપસ્થિત થયેલા તૃપ્તિબેન ખેતિયા ત્રણે ત્રણ બહેનોનું અમે સ્વાગત અભિવાદન કરીએ છીએ ત્રણે ત્રણ કોર્પોરેટર શ્રી ઉપસ્થિત છે સ્વાગત અભિવાદન સાથે સાથે કલ્પેશભાઈ પીપરિયા તેઓની હાજરીની નોંધ લઈ અમે તેઓને આવકારીએ છીએ અને આવો હવે આગળની જે કૃતિ છે એ વિશે આપણે જાણીએ આ પૃથ્વી પર સૌથી નાનામાં નાનો જીવ એટલે કીડી અને આ એક નાનકડી કીડી બિચારી અને એના પાછા લગ્ન લેવાય એટલે ખૂબ હાસ્યાસ્પદ રચના લાગે અને એમાં પણ આ રચનાનું લેખન થયું છે પ્રસિદ્ધ કવિ ભોજા ભગતે લખ્યું છે એ પોતે જ પાછા છેલ્લે પૂછે છે કે આ કીડી એટલે કોણ કઈ કીડીના લગ્ન હતા જે ચતુર પુરુષો છે એ ખરેખર વિચાર કરશે કે આ કીડીનું સ્વરૂપ શું હતું છતાં આ રચનામાં લગ્નમાં ખૂબ મહાલવાનું મજા આવે એવું છે હાસ્યાસ્પદ ગીત છે જેમાં એક ઉંદર છે એ રિસાવાનું કામ કરે છે જાન હોય ને જાનમાં કોઈક તો રિસાવાનું જ હોય તો એમાં એક ઉંદર મામા છે એ રિસાય છે અને પાછા રિસાઈને છેક દરિયાના બેટ પર વચ્ચે જઈને બેસે છે ત્યાં એને મદદ આવે છે દેડકો એ દેડકો એને કાઢે છે આવું સરસ મજાનું હાસ્યાસ્પદ રજૂઆત પણ ખૂબ જ માર્મિક એવી રજૂઆત લઈને આવી રહી છે અમારી C2 ગ્રુપની બાળાઓ કીડીબાઈની જાનમાં દરેક પશુ પક્ષીઓ જ્યારે હાજર છે ત્યારે આપણે જોઈએ કે આ પંખીઓને લઈને આ કીડીની જાન કેવી શોભે છે જેમને સ્વર આપ્યો છે હરેશ વ્યાસ તરુલતાબેન ચૌહાણ તેમજ કોરિયોગ્રાફી કરેલ છે રાજેશ પંડ્યા અને દર્શનાબેન પંડ્યા તો આવો આપણે સાથે જોડાઈએ આ કીડીબાઈની જાનમાં કે જેમાં દરેક પશુ પક્ષીઓને કંઈક ને કંઈક કામગીરી સોંપવામાં આવી છે અને એ દરેક કામ ખૂબ હોંશભેર કરી રહ્યા છે એવી આ જાન જે પ્રથમ વખત કદાચ આપણે નિહાળીશું કે પશુ પક્ષીઓની જાન સાથે બધા જાનૈયા અને આ કીડી નાનકડી કીડીની આ જાનમાં આપણે ચાલો જોડાઈએ સાથે કીડી લગ્ન કરવા છે કીડી કીડી મંગલો ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ મંગલો પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ કન્યા પધરાવો સાવધાન Thank you.
મોરલે બાજો રુણો પાડવો રે ખજુરો પીરસે ખારે ઉવડે ગાયા રુણા ગીતડા એ પોપટ પીરસે પકવા હાલો ને કીડી બાઈની જાનમાં એ હાલો હાલો ને કીડી બાઈની જાનમાં બન બોકલા કામ મારે જીવાનો તરવગા હમા મેળા બે કૂતરા એ બિલાડે ન કરણ્યા બેકા હાલો ને કીડી બાઈની જાનમાં એ હાલો હાલો ને કીડી બાઈની જાનમાં હાલો ને કીડી બાઈની જાનમાં એ હાલો
કીડી બાઈની જાનમાં, એ હાલો હાલો રે કીડી બાઈની જાનમાં. હા કીડી હા એ વાંદરા નીચે ઉતર, વાંદરા નીચે ઉતર, નીચે ઉતર. હા કીડી હા કીડી હા 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 કીડી હા જોરદાર તાળીથી વધાવી લો મિત્રો, ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ મિત્રો. કીડીબાઈની આ રાસના 2100 રૂપિયાની ભેટ મળે છે રાહુલભાઈ પાંભર રાજ હોમ ડેકોર તરફથી. કીડીબાઈની રાસના એટલું જ લખ્યું છે ને આમાં, કીડીબાઈની રાસના એનાઉન્સર નહીં ને તો બોલે. ખૂબ ખુશીની વાત છે મિત્રો, દાતાશ્રી કે એ ઇન્ટ્રા અમારા રાજુભાઈ ગોંડલિયા પરિવાર સાથે ઉપસ્થિત છે. સાહેબની હાજરી નોંધ લઈ સ્વાગત અભિવાદન કરીએ છીએ. સુપર ઇમ્પેક્સ વાળા અતુલભાઈ કાછડિયા ઉપસ્થિત થયા છે, અભિવાદન. અને જ્યારે આપણે એમ કહેવાય કે અડધી મંજિલ પામી લીધી હોય ત્યારે સાહેબ સુંદર મજાના આ અમારા આયોજનમાં જે સાહસ કર્યું છે, જે અભિનંદનને પાત્ર છે, જે વંદનને પાત્ર છે, જેને જેટલી આપણે વધાઈ દઈએ, કારણ કે સંસ્કૃતિના રખોપિયા આપણી એમ કહેવાય કે આ પરંપરાના જાળવણી કરનાર લોટસ ચેરિટેબલ ટ્રસ્ટના જેટલા સદસ્ય છે ને, એમના ધર્મ પત્ની શ્રી, અમારા મહિલા વિંગના તમામ જે સાથી, જેના વિના એમ કહેવાય કે અધૂરું છે સાહેબ. અને સાવ સાચી વાત છે, પુરુષ વિના સ્ત્રી અને સ્ત્રી વગર પુરુષ, હે, આ જોડી હોય ને તો જ જામે. મહિલા વિંગના અમારા સપનાબેન ઢોલરિયા, સાથે સાથે કાશ્મીરાબેન પટેલ ફાલ્ગુની સોરઠિયા, પ્રજ્ઞાબેન સુદાણી, સુનિતાબેન બાબિયા, મિત્તલ કોડીનારિયા, સંગીતા દોમડિયા, નીતા મુંગરા, સીમા કપુરિયા, મીના ઘાડિયા, નીતા પરમાર, મમતા હિરપરા, વર્ષા સાંગાણી, રશ્મિ રાબડિયા, રેણુકા મુંગરા, નિશા લિંબાસિયા, અસ્મિતા આમીપરા, શોભના સંગાણી, જયશ્રી મુંગરા, મનીષા કપુરિયા, જયશ્રી પાનસુરિયા, વંદના ઢોલરિયા, ભાવના સાવલિયા, સરોજ સોજિત્રા, ગીતા સાંગાણી, ડૉક્ટર દીપ્તિ દોમડિયા, જિજ્ઞા પીપરિયા, દીપાંજલિ બોરડ,
જ્યોતિ ડોલરિયા, શોભના પટેલ, રીના સુરઠિયા, કાજલ ઠેસિયા, શોભા ગજેરા, શિલ્પા ધાડિયા, તરલિકા કાનાણી, ગાર્ગી બાબિયા, જિજ્ઞા કપૂરિયા, સુમન દોમડિયા, સોનલ પીપરિયા, ઉપાસના દોમડિયા, રિયા વિરાણી, અલકા અજુડિયા, ચાંદની રાબડિયા, ડિમ્પલ લુણાગરિયા, મીનાક્ષી કોટડિયા, શિલ્પા મુંગરા, જાગૃતિ પાંભર, મિતલ બાબિયા, ગીતા વૈષ્ણવ, ખુશ્બુ ઢોલરિયા, આ તમામ મહિલા વિંગના અમારા પરમ સ્નેહનું આ તકે અમે ખૂબ ખૂબ અભિવાદન કરીએ છીએ. તમારો પૂરતો સાથ અને સહકાર મળ્યો છે, ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છો. અને હવે પછીની જે પ્રસ્તુતિ છે તે માટે હું વિનંતી કરીશ અમારા બેનશ્રીને. લોટસ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સરગમ નવરાત્રી મહોત્સવ 2023 કે જેમાં આપણી ભાતીગળ સંસ્કૃતિ જેના પર ઓળઘોળ હોય તેવું આ પર્વ એટલે કે નવરાત્રી ઉજવાઈ રહ્યું છે, ત્યારે હવે આપણે જેની પ્રસ્તુતિ કરવાના છીએ તે ખૂબ સુંદર મજાનું નૃત્ય છે કે જેનાથી ભોળાનાથ ભોળા શંભુ રીજે છે. પુરાણોમાં કહેવાયું છે કે દ્વાદશ જ્યોતિર્લિંગ એટલે કે આ 12 જ્યોતિર્લિંગ એક એવી જગ્યા છે કે જ્યાં મહાદેવજી સાક્ષાત પ્રગટ થયા હતા. આ દરેક જ્યોતિર્લિંગનું એક ખાસ મહત્વ છે. આ સંસારમાં દરેક કણની ઉત્પત્તિ શિવજી દ્વારા જ થઈ છે એવા આ ભોળા શંભુ દેવાધિદેવ મહાદેવની સ્તુતિ રજૂ થઈ રહી છે, જેમને A1 ગ્રુપની દીકરીઓ આપની સમક્ષ પ્રસ્તુત કરી રહી છે. Thank you.
भोलेनाथ डम 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 डमरु हाथ शम 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 शंभुनाथ जय जय त्रिलोकनाथ शंभु शिव शंकर डम 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 रुहाथ शम 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 शंभुनाथ जय जय त्रिलोकनाथ देवो नो देव तू हर हर महादेव तू विष्णु पी नार तू पापो हर नार तू शिर पर जटा धरा निर्मल गंगा धरा पाले त्रिपुंड सोहे शंभु है शंकरा सोरठ न सोमनाथ सोहे पीनाक हाथ जय जय रुद्रावतार दुष्टो नो कर जो नाश देवो नो देव तू हर हर महादेव विष्णु पी नार तू पापो हर नार तू शिर पर जटा धरा निर्मल गंगा धरा पाले त्रिपुंड सोहे शंभु है शंकरा क्षेत्री नेत्र आज क्षेत्र शूड आज हे अंग पर भूत लगाए प्रेत भूत खूब नचाए दम दम दूनी बताए बोलो नमः शिवाय देवो नो देव तू हर हर महादेव तू विष्णु पी नार तू पापो हर नार तू शिर पर जटा धरा निर्मल गंगा धरा पाले त्रिपुंड सोहे शंभु है शंकरा भावी वर्तमान काल मात्र काल तू भारती तू पर कदी कदी अनंत काल तू काल त्रोय काल नोय काल तू काल नोय काल तू जय जय महाकाल तू भूत भावी वर्तमान काल मात्र काल तू भारती तू पर कदी कदी अनंत काल तू काल त्रोय काल नोय काल तू काल नोय काल तू जय जय महाकाल तू भारती उबार नार जय जय महाकाल तू मोक्ष नु से कार तू जय जय महाकाल तू हर हर महादेव हर एम बोली ने बे हाथ ऊंचा થઈ જાય શું કામ સાહેબ એ મહાદેવ છે ને દેવોનો દેવ છે એ બોસ છે હે બોસ આવે ને એટલે આપણે હેન્ડ્સ અપ થઈ જાય ને જબરજસ્ત પ્રસ્તુતિ જમાવટભાઈ ખૂબ સરસ અમારા આંગણે ડોક્ટર જતીનભાઈ અજોડિયા પરિવાર સાથે ઉપસ્થિત છે સાહેબની હાજરી નોંધ લઈ સ્વાગત અભિવાદન કરી છે સાથે સાથે મારા પરમ સ્નેહી રામભાઈ ગઢવી તેમના ગ્રુપ સાથે તેમના મિત્ર મંડળ સાથે ઉપસ્થિત થયા છે તેઓને અમે આવકારીએ છીએ ટ્રસ્ટી શ્રી અમારા સંજયભાઈ સુદાણી દીપ પ્રાગટ્ય માટે પધારે ખાસ નમ્ર વિનંતી અને પ્રાર્થના ટ્રસ્ટી શ્રી સંજયભાઈ સુદાણી આવો મિત્રો આવતીકાલે આપણે રક્તદાન કેમ્પ રાખેલ હોય જામનગરની જનતા જેમાં બહોળી સંખ્યામાં લાભ લે એવી નમ્ર વિનંતી અને પ્રાર્થના કરું છું લોટસ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સરગમ રાતે મહોત્સવ 2023 માં આપ સર્વેનો અમે સ્વાગત અને અભિવાદન કરીએ છીએ માં આદ્ય શક્તિની આરાધનનું પર્વ માતાજીના નવ રૂપની ભક્તિનું આ પર્વ બગડેલા કામને સુધારી દે તેવું આ પર્વ ભક્તિના દીવા બધાના હૃદયમાં જલાવતું આ પર્વ સરગમ રાતે મહોત્સવ 2023 માં હું ટ્રસ્ટી શ્રી સંજય સુદાણી આપનું હૃદયપૂર્વક આવકારું છું કઈ રીત છે જુદી અહીં નિયમ છે નોખા મારે મન તો શબ્દ જ કંકુને ચોખા આ શબ્દ વડે આપનું સ્વાગત કરું છું
તેમજ આજના ચોથા નોરતાને ખુલ્લું મૂકવા જઈ રહ્યા છીએ ત્યારે મારા સાથી ટ્રસ્ટી શ્રી ભરતભાઈ ઢોલરિયા, શ્રી શૈલેષભાઈ પટેલ, શ્રી બિપિનભાઈ સોરઠિયા, શ્રી જમન બાબિયા, શ્રી અરવિંદ કોર્ડિનેરિયા, શ્રી હેમંત દોમળિયા તેમજ નવરાત્રી કન્વીનર અને ડિસ્પ્લે કમિટીને વિનંતી કરીશ કે આજના આપણા માનવતા મહેમાનોને સ્ટેજ ઉપર એસ્કોર્ટ કરીને સ્ટેજ ઉપર લઈ આવશે. વર્ષુબેન ત્રિવેદી, ચેરમેન શ્રી દિલ્હી યુનિવર્સિટી, નરેન્દ્રભાઈ ત્રિવેદી, એન એફ દોશી સાહેબ, શ્રી હિમાંશુભાઈ ટાંગ, શ્રી હરેશભાઈ મુંગરા, શ્રી ધીરેનભાઈ થાનકી, સોમ થાનકી, શ્રી રવિભાઈ ગજેરા, સંતોષ રાઉત, રિલાયન્સ ટ્રેડ, શ્રી દેવરાજભાઈ ઢોલરિયા, શ્રી હિરેનભાઈ ડોબરિયા, શ્રી જમનભાઈ ભંડેરી, શ્રી મનીષભાઈ મુંજોબરા, શ્રી ભીમજીભાઈ બાબિયા, શ્રી નારણભાઈ ખીમાણી, શ્રી ધર્મેશભાઈ ફરદુ, શ્રી પ્રભુભાઈ પ્રફુલભાઈ મુંગરા, શ્રી પ્રકાશભાઈ કાનાણી, શ્રી ભાવેશભાઈ કાનાણી, શ્રી કેશુભાઈ ભંડેરી, શ્રી અતુલભાઈ કાછડિયા, શ્રીમતી રેખાબેન કગથરા, શ્રી હિરેનભાઈ ઘાડિયા, શ્રી રજનીભાઈ લિંબાસિયા, શ્રી બિપેન્દ્રભાઈ ઢોલરિયા, શ્રી ભરતભાઈ ફલિયા, શ્રી વિશાલભાઈ સરદારા, શ્રી જયેશભાઈ રાદડિયા, શ્રી રાહુલભાઈ પાંબર, શ્રી નિલેશભાઈ દોમડિયા અમારા દાતાશ્રી, શ્રી રણછોડભાઈ અકબરી, શ્રીમતી નીતાબેન કાછડિયા, ડોક્ટર જતીનભાઈ અજોડિયા, ડોક્ટર સુરેશભાઈ અકબરી, શ્રી સુરેશભાઈ અકબરી તિરુપતિ મેટલ્સ, શ્રી નવીન કૃષ્ણભાઈ પટેલ, શ્રી નીતિનભાઈ દોમડિયા, શ્રી સંદીપભાઈ મુંગરા, શ્રી જિગ્નેશભાઈ અજોડિયા, શ્રી મહેશભાઈ દુધાગરા તથા રાજ દુધાગરા, શ્રી મનસુખભાઈ ચૌહાણ, શ્રી ધનિષભાઈ વિરાણી, શ્રી જમનભાઈ ભંડેરી, શ્રી હાર્દિકભાઈ સરદારા દાતાશ્રી, શ્રી ભરતભાઈ કાનાબાર એડવોકેટ, શ્રી મિલનભાઈ મુંગરા, આપ સર્વે મહેમાનોને હું સ્ટેજ ઉપર પધારવા હાર્દિક આમંત્રણ આપું છું. ક્યાંક ઉજડા તો ક્યાંક મલમ મળશે, સંબંધે સંબંધે ફરક મળશે, સાચવજો સ્નેહથી સંબંધો તો ક્યાંક કૃષ્ણ તો ક્યાંક સુદામા મળશે. લોટસ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સરગમ નવરાત્રી મહોત્સવ 2023 ચોથા નોરતાને ખુલ્લું મૂકવા જઈ રહ્યા છીએ ત્યારે દીપ પ્રાગટ્યમાં આપ સર્વે મહેમાનો હાર્દિક સ્વાગત અને અભિવાદન છે. કોર્પોરેટ શ્રી સરોજબેન વિરાણી, હર્ષાબા જાડેજા, તૃપ્તિબેન ખેતિયા, શ્રી કલ્પેશભાઈ પીપરિયા, શ્રી રાજુભાઈ ગોંડલીયાને વિનંતી કરીશ કે આપ પણ સ્ટેજ ઉપર પધારશો. હું વિનંતી કરીશ આજના દીપ પ્રગટ માટે વસુબેન ત્રિવેદી, નરેન્દ્રભાઈ ત્રિવેદી, એન એફ દોશી સાહેબ, આપ સર્વે મહેમાનો દીપ પ્રગટમાં જોડાશો. શ્રી હિમાંશુભાઈ ટાંક, શ્રી હરેશભાઈ મુંગરા, શ્રી ધીરેનભાઈ થાનકી, સોમભાઈ થાનકી, શ્રી રવિભાઈ ગજેરા, શ્રી સંતોષ રાઉત, શ્રી દેવરાજભાઈ ઢોલરિયા, શ્રી હિરેનભાઈ ડોબરિયા, શ્રી જમનભાઈ ભંડેરી, શ્રી મનીષભાઈ મુંજપરા, શ્રી ભીમજીભાઈ બાબિયા, શ્રી નારણભાઈ ખીમાણી, શ્રી ધર્મેશભાઈ ફળદુ, શ્રી પ્રફુલભાઈ મુંગરા, શ્રી પ્રકાશભાઈ કાનાણી, શ્રી ભાવેશભાઈ કાનાણી, શ્રી કેશુભાઈ ભંડેરી, શ્રી અતુલભાઈ કાછડિયા, આપ સર્વે દીપ પ્રાગટ્યમાં જોડાવા વિનંતી. શ્રીમતી રેખાબેન કગથરા, શ્રી હિરેનભાઈ ઘાડિયા, શ્રી રજનીભાઈ લિંબાસિયા, શ્રી બિપેન્દ્રભાઈ ઢોલરિયા, શ્રી ભરતભાઈ ફલિયા, શ્રી વિશાલભાઈ સરદારા, શ્રી જયેશભાઈ રાદડિયા, શ્રી રાહુલભાઈ પાંબર, શ્રી નિલેશભાઈ દોમડિયા, રણછોડભાઈ અકબરી, શ્રીમતી નીતાબેન કાછડિયા, ડોક્ટર જતીનભાઈ અજુડિયા, આપ સર્વે મહેમાનોને વિનંતી કે આપ દીપ પ્રાગટ્ય માટે આગળ આવશો. શ્રી નવીનભાઈ કૃષ્ણભાઈ પટેલ, શ્રી નીતેશભાઈ દોમડિયા, શ્રી સંદીપભાઈ મુંગરા,
શ્રી જિગ્નેશભાઈ જુડિયા, શ્રી મહેશભાઈ દુધાકરા, શ્રી મનસુખભાઈ ચૌહાણ, શ્રી ધનેશભાઈ વિરાણી, શ્રીમાન જમનભાઈ ભંડેરી, શ્રી શ્રીમાન હાર્દિકભાઈ સરદારા, ભરતભાઈ કાનાબાર, એડવોકેટ શ્રી મિલનભાઈ મુંગરા, કોર્પોરેટર શ્રી સરોજબેન વિરાણી, હર્ષાબા જાડેજા, તૃપ્તિબેન ખેતિયા, શ્રી કલ્પેશભાઈ પીપરિયા, શ્રી રાજુભાઈ ગોંડલિયા, આપ સર્વે મહેમાનો દીપ પ્રાગટ્ય કરશે, તેમજ સાથે જોડાશે ડિસ્પ્લે કમિટી. હું વિનંતી કરીશ વસુબેન ત્રિવેદી કે આપ પ્રસંગને અનુરૂપ આપનો વક્તવ્ય આપો. અત્રે ઉપસ્થિત મંચાસીન અને મંચાભિમુખ સૌને મારા નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. મિત્રો, લોટસ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સરગમ ગરબા મહોત્સવ 2023ના કાર્યક્રમમાં આપણે જ્યારે ઉપસ્થિત છીએ ત્યારે ભાઈ શ્રી ભરતભાઈ, સંજયભાઈ, ભાવેશભાઈ, હેમતભાઈ, કોના કોના નામ આપણે બોલીએ, આખું લોટસ પરિવાર, એમના ભાઈઓ અને બહેનો, બાળકો, સૌ લોકોને હું ખૂબ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. લગભગ આ ગરબાના 10 વર્ષ પૂરા થયા અને 10 વર્ષના ગરબાની હું સાક્ષી છું. દર વર્ષે નવરાત્રિના મહોત્સવની શરૂઆત થાય, લોટસમાં દીકરીઓને નામ નોંધવાની હરીફાઈ થાય, એમાંથી સિલેક્શન થાય અને આજે આપણી સમક્ષ આ સુંદર મજાના ગરબાનું આયોજન કરીને આપણી સમક્ષ જ્યારે રજૂ થાય ત્યારે આપણું હૈયું હરખથી સમાતું નથી હોતું. મિત્રો, આદ્યશક્તિની ઉપાસનાનું આ પર્વ છે. આપણે જાણીએ છીએ કે ગરબો એ ગ્લોબલ બન્યો છે, વિશ્વમાં ગરબાની એક ઓળખ ઊભી થઈ છે, ખાસ કરીને ગુજરાતના ગરબાની. એક તરફ એવું પણ થયું છે કે આર્વાચીન કૃતિઓના નામે ગરબાએ વરવા સ્વરૂપો પણ રજૂ કરતા થયા છે. આપણે સૌ અહીંયા જાણીએ છીએ આ ગરબાની વિશેષ ખાસિયતો વિશે મારે કંઈક કહેવું છે તમને. એક તો ગરબાનું સિલેક્શન, માતાજીની સાચા અર્થમાં આરાધના અને શક્તિની ઉપાસના કરવાનું બાળાઓને પ્રશિક્ષણ, ગરબો પ્રાચીન પરંપરાઓ, પ્રાચીન કૃતિઓ અને પસંદગી, અને નાની નાની બાળાઓના મનમાં ક્યાંક સ્તુતિ આવે, ક્યાંક મહાદેવની વાત આપણે સાંભળી, અને પ્રાચીન ગરબા જ્યારે ભૂલાઈ ગયા છે દીવડા પ્રગટાઓ દ્વારે ઊંચી તલાવડીની કોર, આપણે જાણતા હોવા છતાંય આવા ગરબાથી દૂર થતા ગયા છીએ. ત્યારે અહીંયા બેઠેલા આપ સૌ વતી હું લોટસ ગ્રુપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ભરતભાઈ, ખૂબ અભિનંદન છે. સૌ લોકોને જોડવા, સંસ્કૃતિના આધાર પર સમગ્ર જામનગરને એકઠું કરવું. બહારથી આવીને કોઈ પૂછે છે ને કે ગરબા જોવા ક્યાં જવું, તો એના મનમાં સરગમ ગરબી આ જ ગુમતું હોય છે, અને સાચા અર્થમાં એનો અહેસાસ કરીને આપણે સૌ અહીંયાથી જવાના છીએ. ત્યારે વિશેષ કાંઈ ન કહેતા લોટસ પરિવારના સૌ સભ્યોને હું ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવું છું. નવું વર્ષ હમણાં શરૂ થવા
હલો, નવા વર્ષની શરૂઆત આપણે નવરાત્રિથી શરૂ થઈ જતી હોય છે, એટલે આવનારું વર્ષ પણ આપણને બધાને, સમગ્ર જામનગર શહેરને ખૂબ ખૂબ શાંતિમય સુખમય નીવડે એવી માં અંબાને આપણે સાથે મળીને પ્રાર્થના કરીએ, અને એવી પ્રાર્થના કરીએ કે આવનારા વર્ષે પણ લોટસ ગ્રુપ હજી પણ પરંપરાગત બાબતોને જાળવીને કંઈક નવું નવું જામનગર શહેરની પ્રજાને આપે, તો મને લાગે છે કે આપણા જામનગરનો આ ગરબો રાજ્યમાં અને દેશમાં પણ ખ્યાતિ પામશે અને લોકોને અહીંયા પણ આવવાનું મન થાય એવી મા દુર્ગાને પ્રાર્થના કરીએ. આપ સૌને જય માતાજી. ખૂબ ખૂબ આભાર બેન શ્રી વસુબેન ત્રિવેદી. બેન, આપ અહીં જ રહો. આપ અહીં જે દીકરીઓ ઉપસ્થિત છે અને અમારી સરગમ નવરાત્રિ મહોત્સવની જે પરંપરા છે, અમે સોનાની જે લાણી આપી છે આપના વરદ હસ્તે, અમારી દીકરીઓને પ્રોત્સાહિત કરશો? રુદ્રિકા કાનાણી એમને વસુબેન ત્રિવેદી લાણી આપી અને સન્માનિત કરશે. તમને જાણીને આનંદ થશે કે આવી નાની નાની બાળાઓને સુંદર મજાની બુટ્ટી અને પેન્ડન્ટ, એ પણ સોનાનો, પરિવાર લોટસ પરિવારના સભ્યો તરફથી અને અહીંયા ઉપસ્થિત દાતાઓ છે બધાના સહયોગથી આ બધું કામ થતું હોય છે, ત્યારે એમને પણ હું ફરીથી અભિનંદન આપું છું. બાળાઓને ખાસ હીર નકુમ નરેન્દ્રભાઈ ત્રિવેદીને પણ વિનંતી કરી, સાહેબ આપ પણ સાથે જોડાશો. હીર નકુમ ખૂબ ખૂબ આભાર વસુબેન ત્રિવેદી અને નરેન્દ્રભાઈ ત્રિવેદી. તેમજ હું વિનંતી કરીશ જામનગર શહેરના કોર્પોરેટર સરોજબેન વિરાણી તેમજ સાથે સાથે તૃપ્તિબેન ખેતિયા અને હર્ષાબા જાડેજાને કે આપ પણ લાણી આપવા માટે આગળ આવશો. સુભાંગીબા ઝાલા, આપણા ત્રણે ત્રણ કોર્પોરેટરને હું વિનંતી કરીશ કે આપ આપના વરદ હસ્તે દીકરીઓને પ્રોત્સાહિત કરશો. તેમજ મેહર પાસવાણી, ખૂબ ખૂબ આભાર આપ સર્વે કોર્પોરેટર શ્રીનો. મિત્રો, સરગમ નવરાત્રિ મહોત્સવને સફળ બનાવવા માટે જે અમારા દાતાનો ખૂબ જ આર્થિક સહયોગ આ નવરાત્રિ મહોત્સવને મળ્યો છે, તેમાં પીજે એન્જિનિયરિંગવાળા શ્રીમાન હરેશભાઈ મુંગરાને હું વિનંતી કરીશ કે આપ આગળ આવશો. એમને સન્માનિત કરશે અમારી ટીમના શ્રી બિપિનભાઈ સોરઠિયા, હરેશભાઈ મુંગરા. ખૂબ સુંદર સહયોગ એમના તરફથી આ સરગમ નવરાત્રિ મહોત્સવને મળેલ છે. ત્યારબાદ રવિભાઈ ગજેરા શકુટો બાઇક, એમને સન્માનિત કરશે હેમતભાઈ દોમડિયા, હેમતભાઈ દોમડિયા. તેમજ સુંદર સહયોગ અમને સુપર ઇમ્પેક્ટ્સવાળા શ્રીમાન અતુલભાઈ કાછળિયાનો પ્રાપ્ત થયેલ છે, તેમને સન્માનિત કરશે અમારા ટ્રસ્ટી શ્રી જમનભાઈ બાબિયા. તેમજ આશાપુરા પાર્ટી પ્લોટવાળા શ્રીમાન હિરેનભાઈ થાનકીને વિનંતી કરીશ આપ આગળ આવશો. ખૂબ સુંદર સહયોગ આ સરગમ નવરાત્રિ મહોત્સવને એમના તરફથી મળ્યો છે, એમને સન્માનિત કરશે અરવિંદભાઈ કોડીનારિયા. તેમજ ધનેશભાઈ વિરાણી જેકે એન્ટરપ્રાઇઝવાળા, એમને સન્માનિત કરશે સંજયભાઈ સુદાણી. અને અમારા બંને મેમ્બર્સ જેડી કપરિયા મોડર્ન મોટર્સ અને આરપી ગાડિયા, એમને સન્માનિત કરશે નરેન્દ્રભાઈ ત્રિવેદી. આપને વિનંતી કરું કે અમારા બંને મેમ્બર્સ કે જેમનો પણ અમને ખૂબ સુંદર આર્થિક સહયોગ મળેલ છે, જેડી કપુરિયા મોડર્ન મોટર્સવાળા અને આરપી ગાડિયા એલઆઈસી ઓફ ઇન્ડિયા, એમને પણ સન્માનિત કરશે નરેન્દ્રભાઈ ત્રિવેદી. આ તમામ દાતાશ્રીઓનો સપોર્ટ વર્ષ 2023માં અમને પ્રાપ્ત થયેલ છે, અમો એમના ઋણી છીએ. આપ સર્વે આપનો કિંમતી સમય કાઢી અને અહીં સરગમ નવરાત્રિ મહોત્સવની અમારી ટીમ અને દરેક દીકરીઓને પ્રોત્સાહિત કરવા ઉપસ્થિત રહ્યા તે બદલ લોટસ ચેરિટેબલ ટ્રસ્ટ પરિવાર આપનો ખૂબ ખૂબ આભાર માને છે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર સુદાણી સાહેબ અને સાથે સંદીપભાઈ સુદાણી અને સાથે શૈલેષભાઈ, ખૂબ ખૂબ આભાર.
દીપપ્રગટ્ય પરિપૂર્ણ કર્યા પછી સૌ મહેમાન પોતાનું સ્થાન ગ્રહણ કરે અને હવે પછીનો જે રાસ રજૂ થવા જઈ રહ્યો છે મિત્રો, એમાં મારે તમારો સાથ અને સહકાર જોઈએ છે. જેટલા અહીં બેઠા છે ને મારા દર્શક મિત્રો, મારા મહેમાનો, આમંત્રિત મહાનુભાવો, એ તમામનો મને સાથ અને સહકાર જોઈએ છે. કારણ કે આમાં વાત કઈ જેવી તેવી નથી સાહેબ, ગુજરાતની વાત છે, આપણા ગુજરાતની વાત છે, અને એની સાથે સાથે આપણી જનની જન્મભૂમિ સ્વર્ગ છે મહાન હે, આપણા હિન્દુસ્તાનની વાત છે, આપણા ભારતની વાત છે. અને આ જ્યારે રાસ શરૂ થાય અને ભારતના સુંદર મજાના ગુજરાતના આપણા ગીત પછી ભારતની જ્યારે ગાથા ગવાતી હોય ને, તો તમારા સૌ તરફથી મને સાથ અને સહકાર જોઈએ છે. આપના એન્ડ્રોઈડ મોબાઈલ ફોનમાં એની એમ કહો કે લાઇટ ચાલુ કરી અને તમે આમ લહેરાવશો ને, એ દ્રશ્ય આજ મારે નિહાળવું છે. આપશો ને મને સાથ અને સહકાર, અમારી આ બાળાઓને, અમારા આ પ્રોજેક્ટને, અમારા સુંદર મજાના અમે કલ્પેલા ભારતને તમારો સાથ અને સહકાર જોઈએ છે. શું કામ? ગુજરાત શું છે સાહેબ? હે, આ ગુજરાતની ન થાય વાત ભાઈ, ગુજરાતની ન થાય વાત, ગુજરાતની ન થાય વાત, આખી દુનિયા એક બાજુ અને બીજી બાજુ ગુજરાત, મારા ગુજરાતની ન થાય વાત. દુનિયા આખીમાં જેટલી કેરી ખવાય છે એટલી તો કેરી એમ કહેવાય કે અમે ગોળ કેરી છુંદામાં વપરાય છે, અને દુનિયા આખીમાં જેટલા ચોખા ખવાય છે ને એથી વધારે તો અમારા છોકરા સેવ મમરા ખાય છે, અને આખી દુનિયા તાપમાનની ડિગ્રી માપે છે ત્યારે અમારી ગુજરાતણ એ તાપમાનમાં બટેટાની સલી સૂકવે છે સાહેબ. અહીં રામની રખેવાળી અને કૃષ્ણનું રાજ, ગુજરાતની ન થાય વાત ભાઈ, ગુજરાતની ન થાય વાત. અહીં પટેલની ખેતી, ગઢવીનો કંઠ, વાણિયાનો વેપાર અને ઠાકોરનો ઠાઠ, ગુજરાતની ન થાય વાત ભાઈ, ગુજરાતની ન થાય વાત. દુનિયા આખી ઉધાર આપતા ડરે છે, પણ અહીં નરસિયાની હુંડી પર સામડીઓ સાક્ષી ભરે છે એવું આ અમારું ગુજરાત. આ ગુજરાતની ન થાય વાત, એવી સુંદર મજાની ગુજરાતની ન થાય વાત જેની રજૂઆત લઈને આવી રહ્યા છે, ત્યારે હું અમારા બેનશ્રીને વિનંતી કરીશ. સમર્પણ, શહીદી અને સંસ્કાર શું છે એ પારખવા, જાણવા જો હોઈને તો આપણે આપણું ભારત અને આપણા ગુજરાતની ગરિમા એમની ગાથાને આપણે જાણવી જોઈએ. એક સીધા સાદા ગુજરાતીની આ વાત આ ગીત દ્વારા રજૂ કરવામાં આવી છે. આ ગુજરાત દરેક ગુજરાતીઓને વહાલું છે, ખૂબ જ ગમે છે. આજે દેશના ખૂણે ખૂણામાં આપણો ગુજરાતી વસે છે અને ત્યાં જઈને આપણા ગુજરાતની પરંપરાને જાળવી રાખી અને પોતાના પ્યારા વહાલા એવા ગુજરાત પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે. આ ગુજરાત વહાલું એટલે લાગે છે કે અહીંયા ઉત્સવોની લાણ છે, બારે મહિના ઉત્સવો છે, ઘૂગવતા દરિયા કિનારા છે, મંદિરોના વૈભવ છે, સંસ્કારોનો વૈભવ છે, ધાર્મિકતાનો વૈભવ છે, અને હા, આ ગુજરાતના ભોજન અને મહેમાન ગતિની તો વાત જ ન્યારી છે. ત્યારે આ નવયુગના નવા ભારતને આપણે કેવી દ્રષ્ટિથી જોઈએ છીએ એ આ ગીતમાં રજૂ થાય છે. જેમ અશોકભાઈએ કીધું એમ ફરીથી એક વખત કહીશ કે ગીત જ્યારે પૂરા થાય છે ત્યારે છેલ્લે આપ બધા આપના મોબાઈલમાં બેટરી ચાલુ કરી અને એને પણ તમારા હાથથી લહેરાવી અને એક સરસ મજાનું દ્રશ્ય ખડું થશે એવું આપણા ગુજરાત માટે આપણે બધા આ એક સાથ અને સહકાર આપના તરફથી આપશો. પ્રસ્તુત છે મારું ગુજરાત, મારું ભારત, મારું ગુજરાત. ઇતિહાસ કા મેં આઈના હું, તહઝીબ કા રંગ સુનહેરા હું, ગંગા જમના મેરી આંખે, મેં નયે ભારત કા ચહેરા. મેં કલ ભી થા, મેં આજ ભી હું, મેં નવયુગ કા અંત.
अंदाज भी हूं, सारी दुनिया का घर मुझ में, इस मिट्टी का आदर मुझ में, मैं देश भक्त भी कह रहा हूं, मैं नए भारत का चेहरा, मैं नए भारत का चेहरा। मैं बेटी की मुस्कान में हूं, मैं नारी के सम्मान में हूं, मैं बेटी की मुस्कान में हूं, मैं नारी के सम्मान में हूं, विज्ञान में और किसान में हूं, हर वीर में और जवान में हूं, मैं सीमाओं का पहरा हूं, मैं नए भारत का चेहरा हूं, मैं नए भारत का चेहरा हूं, मैं नए भारत का चेहरा हूं। अब चांद पे पांव जमाना है, सूरज से आंख मिलाना है, एक नया सवेरा लाना है, संकल्प नया दोहराना है, न ठहरा था न ठहरा हूं, न ठहरा था न ठहरा हूं, मैं नए भारत का चेहरा हूं, मैं नए भारत का चेहरा हूं, मैं नए भारत का चेहरा हूं, मैं नए भारत का चेहरा। पहलू मारू भारत ने, बीजू मारू गुजरात, एक सीधा सादा गुजराती नी आछे सादी वा। पहलू मारू भारत ने, बीजू मारू गुजरात, एक सीधा सादा गुजराती नी आछे सादी वा। मारू भारत ने, बीजू मारू गुजरात, एक सीधा सारा गुजराती ने आजे सादी बात। प्यारू गुजरात मारू, प्यारू गुजरात मारू हालू, गुजरात मारू हालू, प्यारू गुजरात मारू, प्यारू गुजरात मारू हालू, गुजरात मारू हालू। दुष्कर
હર મલ તણી કૃપા થકી રણ માં પણ ગુલાબ ખીલ્યા છે. દુષ્કાળોને પણ ઝીલ્યા છે, મા નર્મદા તણી કૃપા થકી રણમાં પણ ગુલાબ ખીલ્યા છે. અમે પ્રકોપને પણ પડકારીને કરી દીધા છે માત, અમે પ્રકોપને પણ પડકારીને કરી દીધા છે માત. એક સીધા સાદા ગુજરાતીની આ છે સાદી વારું. ગુજરાત મારું પ્યારું, ગુજરાત મારું વાલું, ગુજરાત મારું વાલું પ્યારું, ગુજરાત મારું પ્યારું, ગુજરાત મારું વાલું, ગુજરાત મારું વાલું. પ્રચંડ શક્તિ છે, જગ આખામાં ફેલાયેલા ગૌરવશાળી હર વ્યક્તિ છે. નવરાત્રિની ભક્તિ છે, ઉર્જાની પ્રચંડ શક્તિ છે, જગ આખામાં ફેલાયેલા ગૌરવશાળી હર વ્યક્તિ છે. ધંધા પાણી વિકસે છે ભરપૂર દિવસ ને રાત, ધંધા પાણી વિકસે છે ભરપૂર દિવસ ને રાત. એક સીધા સાધા ગુજરાતીની ભરપૂર દિવસ.
જોરદાર તાળીઓ મિત્રો, જોરદાર તાળીઓ. નાની અમારી આ ઢીંગલીઓ આપણને શીખ આપી જાય છે સાહેબ. મુલ્ક કા રૂપ સવારો તો કોઈ બાત બને, અહીં બેઠેલા મારા તમામ ભારતીયો માટે એક આ મેસેજ છે સાહેબ. મુલ્ક કા રૂપ સવારો તો કોઈ બાત બને, કરજીએ સર સે ઉતારો તો કોઈ બાત બને. ન ગાંધી કા ન નહેરુ કા ન આઝાદ કા હૈ, ન ગાંધી કા ન નહેરુ કા ન આઝાદ કા હૈ, મુલ્ક યે હમારા હમારી ઓલાદ કા હૈ. સાહેબ આ બધાય ભારતનું ભાવિ છે. હે, જબરદસ્ત રજૂઆત અને ખૂબ શાનદાર રજૂઆત. તમારો સાથ સહકાર એમાં સોનામાં સુગંધ ભળી ગઈ. થેન્ક યુ ઓડિયન્સ. તમામ મારા દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. હવે પછીની જે રજૂઆત છે એ માટે વિનંતી કરું છું એથલબેનને. આ નાની નાની લાડકી દીકરીઓએ ખૂબ સરસ મજાની રજૂઆત આપણી સમક્ષ કરી, આખા ગુજરાતને આપણી સમક્ષ લાવી દીધું, આખું ભારતનો દર્પણ આપણને દેખાડી દીધું. એવી આ દીકરીઓ વિશે વધારે થોડીક વાત કરીએ તો, દીવો બની દીકરી પ્રકાશ રેલાવે, સ્થિર એવી દીકરી સદા શીતળતા ફેલાવે, વિહંગ બનીને કલસોર કરતી તુલસી બની અને ઘરમાં પાવનતા લાવે, ઘરમાં ફેલાઈ જાય ત્યારે પાનખર અને મીઠા મધુરા અવાજથી વસંત લાવે એ આ દીકરી, પતંગિયા સમાન અત્ર તત્ર ઉડતી પરિવાર દિલમાં રાજ કરતી આ દીકરી, પૂર્ણ વિનય સેવા સંસ્કારે પરિવારમાં પમરાટ ફેલાવે, બે કુળને એ તારે. હા, આ લાડકી દીકરીઓ બે કુળને તારે અને સાસરાના ઘરને તો સ્વર્ગ બનાવે એવી આ લાડકી દીકરીઓ ખૂબ સરસ મજાનું એક ગીત લઈને આવે છે. તેરી લાડકી મેં, જેને રજૂ કરી રહી છે ગ્રુપ સી ટુની બાળાઓ, જેમના ગાયક છે રાજ રાણા, તરુલતાબેન ચૌહાણ અને કોરસ કોરિયોગ્રાફી કરેલ છે રાજેશ પંડ્યા અને દર્શના પંડ્યાએ. તો ખૂબ સરસ મજાની આ લાડકી દીકરીઓ, જે પરી જેવી લાગી રહી છે એવી પરીઓને આપણે આ ગીતમાં જોઈએ અને માણીએ. બધું સરસ મજાનું ગોઠવાય છે ત્યારે અમારા રાજન સિમેન્ટવાળા જિગ્નેશભાઈ, અમારા પરમ સ્નેહી દાતાશ્રી, તેમના તરફથી રૂપિયા 5100 ની ભેટ મળે છે. ખૂબ ખૂબ આભાર.
વડાત કાલે ઉડી જાજે રે ઓરે ઓરે પારે વડાત કાલે ઉડી જાજે રે મારી હાટુ રહી જાને આજ નિરાત હે મારી હાટુ રહી જાને આજ નિરાત હે આંબલી લે લાડકીને હમ્મા ઘણી મારી દીકરીને હમ્મા ઘણી મારી લાડકી એ લાડકડી ફરી જલે મારો મારી લાડકી એ મેકુડી અમે જો સુતારી તું ખમ્મા ભણી મારી લાડકડી ને
खम्मा खम्मा घड़ी तूने खम्मा घड़ी मारी लाडकड़ी ने घड़ी खम्मा घड़ी तूने खम्मा घड़ी मारी लाडकड़ी ने जाजी खम्मा खम्मा घड़ी तूने खम्मा घड़ी मारी लाडकड़ी ने घड़ी અને ગીત વિશે શું કહું મિત્રો, દીકરી અને બાપ બેયનો સંબંધ જ એવો છે ખરેખર. દીકરી નાનકડેથી મોટી કર્યો ને એ મા બાપને ખબર હોય, જ્યારે એને લગ્નનો સમય થઈને વિદાયની જ્યારે વાત આવે ને, બાપ તમને કહી દઉં આમ ભાંગીને ભૂકો થઈ જાય સાહેબ. દીકરીને હરમેશા કહેતો હોય, તું તો મારો શ્વાસ છો, તું તો મારો શ્વાસ છો. દીકરી એના સાસરે જાય ને ત્યારે એના પપ્પાને પૂછે, પપ્પા તમે મને રોજ કહેતા હતા કે તું મારો શ્વાસ છો, ને આજે કેમ મને તમારાથી એમ કે દૂર કરો છો? ત્યારે બાપ સાહેબ જવાબ આપે હો કે બેટા, મારે એક શ્વાસ લેવો હોય ને તો એક શ્વાસ છોડવો પડે. આ બાપ દીકરીનો સંબંધ છે સાહેબ. હે, જબરજસ્ત રજૂઆત, મજા આવી ગઈ. અને આવો હવે જે આપણે ગમતીલા ગણી વાત કરવી છે, હે, શુભ કાર્યની શરૂઆત ગણપતિ મહારાજથી થાય. આપણું એમ કે વાલામાં વાલું રાજ્ય તો કે ગુજરાત, ઈ ગથી આવે. એનું પાટનગર તો કે ગાંધીનગર, ઈ ગથી આવે. એનાથી આગળ આપણે જાય પવિત્ર અને ઊંચો ગિરનાર, તો ઈ ગથી શરૂઆત થઈ સાહેબ. એનાથી આગળ પવિત્ર નદી કહી તો કે ગંગા, ઈ ગ. એનાથી આગળ અર્જુનનું તીર કમાન જે કહેવાય ધનુષ્ય બાણ ગાંડીવ, ઈ ગ. એનાથી આગળ ભીમની ગદા તો ગ. અને મને કાલે દર્શકે બહુ સરસ મજાની વાત કરી સાહેબ, કે અશોકભાઈ તમે જે ટાંકભાઈ અમારા પરમ સ્નેહી, એની દીકરી આમાં અમારા અમારા મહોત્સવમાં ભાગ લીધો છે, મને કે તમે ગ વિશે બહુ સરસ બોલો છો. ગોપાલ ગિરધારી અને એ ગોવર્ધન ટચલી આંગળી પર ઉપાડ્યો, ગોમતીના કિનારે દ્વારકા વસાવી, ગ વિશે તમે બહુ સરસ બોલો છો. પણ એક ગમાં તમે એક વસ્તુ ઉમેરો, મને કે ગથી ગરબો. મેં કીધું વાહ શું વાત છે, હું એમાં ઉમેરું ગથી મા ગાયત્રી. હે, અમારા સુંદર મજાના આવા દર્શક માટે મને માન છે સાહેબ. હું વંદન કરું છું આવા અમારા શ્રોતા મિત્રને. અને આવો એ સુંદર મજાની જે આગલી પ્રસ્તુતિ થવા જઈ રહી છે, હું વિનંતી કરીશ બેન શ્રી હેતલબેનને. દુંદાળા દેવ એટલે ગણેશ છે. આવા દુંદાળા દેવ જે વિઘ્નહર્તા છે, જેનું લંબોદર નામ છે, શુદ્ધ બુદ્ધિના એ સ્વામી છે, જેને ચરણે આપણે પાય લાગી વંદન કરી અને આવા ગજમુખ સન્મુખ સ્વામી અને જે દુઃખ ટાળે છે દરેકના, દરેક ભક્તોના દુઃખ ટાળે છે એવા અંતર્યામી દુંદાળા દેવ વિઘ્નહર્તા, જેનું નામ લંબોદર પાડ્યું છે, જેનું મુખ સિંદૂરથી રાતું છે ને લાડુ ખાઈને સૂંઢ વડે એવી એની સૂંઢ છે, તારું રૂપ દિશે છે ખૂબ સરસ મધમાતું, અને જે ગણેશજીને ચાર ભુજા છે રૂપાળી એવા ગણેશજીની સ્તુતિ અત્રે પ્રસ્તુત થઈ રહી છે. गुरु लाल चढ़ायो अच्छा गजमुख को, डोंगरी लाल बिराजे सुख गोरी हर को, हाथ लिए गुड़ लड्डू साई सिल्वर को, महिमा कहीं न जाए लाल कहो पद को. जय देव जय देव, जय देव जय देव, जय जय श्री गणराज विद्या सुदाता, धन्य तुम्हारो दर्शन मेरा मन रमता. जय देव जय देव, जय देव जय thank you.
Hare Hare
हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे हरे। वाह, મારા દેશને આવી દીકરીઓની જરૂર છે સાહેબ. આરતી હોય, ભગવાનની સ્તુતિ હોય, તો એ ઢોલ મંજીરા ડમરું ઢોલ એમ કહેવાય કે એ ઉપાડી લે, અને જો જરૂરત પડે ને ત્યારે એ તલવારને ઉપાડી લે. હે, આવી દીકરીઓની ખાસ જરૂર છે. ખૂબ જબરજસ્ત પ્રસ્તુતિ અને સુંદર મજાની અમારી આ સંગીતની ટીમ, જેના મ્યુઝિક ડાયરેક્ટર ભાઈ શ્રી રાજ રાણા, ઓક્ટોપેડ પ્લેયર તરીકે વરુણભાઈ પંડ્યા, તબલા પ્લેયર તરીકે તપન, ઓક્ટોપેડ પ્લેયર તરીકે વરુણ પંડ્યા અને તબલા પ્લેયર તરીકે તપન પંડ્યા, જ્યારે બીજા તબલા પ્લેયર તરીકે અલ્કેશભાઈ પટેલ અને ઢોલ અને ઢોલક પ્લેયર તરીકે દીપેશભાઈ પરમાર, ઢોલ અને ઢોલક પ્લેયર તરીકે પંકજભાઈ મિસ્ત્રી, સાથે ગાયકોમાં તરલોતાબેન ચૌહાણ, મેઘનાબેન ગાંગુલી, હરેશભાઈ વ્યાસ, સનીભાઈ સવાણી, રાજભાઈ રાણા, સહગાયકોમાં જેનો સહકાર મળ્યો છે એવા રિદ્ધિબેન પંડ્યા, મુનિરાબેન કાનાણી, નૈનાબેન કટારમલ, રીનાબેન કોડિયા, જ્યારે સુંદર મજાની આ કોરિયોગ્રાફી વૈશાલીબેન સંઘવી, લાજેશભાઈ પંડ્યા અને દર્શનાબેન પંડ્યાએ કરી છે, અને સહ કોરિયોગ્રાફર તરીકે જેની સેવા મળી છે એવા હેતલબેન ભાનુશાળી, શિવાની જોઈસર, ત્રિશાલી મકવાણા, નંદિની નંદા, ધ્વની ભટ્ટ, પાયલ ખીમસુરિયા, દ્રષ્ટિ ખેડિયા, જ્યારે ઉદ્ઘોષક તરીકે હેતલબેન વજાણી. એલઈડી સ્ક્રીન ઉપર આપ જે નિહાળી રહ્યા છો અમારા સ્પાઈડર વેબની આ કરામત છે. મિત્રો, સાઉન્ડ અમારો જે અમારો અવાજ તમારા કાન સુધી પહોંચાડી રહ્યા છે અમારા રાધિકા સાઉન્ડના સાઉન્ડ એન્જિનિયર, ફોટોગ્રાફી અને વિડીયો એસટીડી આર્ટ દિવ્યેશભાઈ રાબડિયા, જ્યારે લાઇટ ડેકોરેશન માધવ ડેકોરેશન, સિક્યુરિટી ફાસ્ટ ફાયર પ્રોટેક્શન, મંડપ ડેકોરેશન ન્યૂ આશીષ મંડપ સર્વિસ, સીસીટીવી કેમેરા, મિલેનિયમ કોમ્યુનિકેશન, લાઈવ પ્રસારણ, જય કેબલ અને મનસુખભાઈ રાબડિયાના અમે ખૂબ ખૂબ આભારી છીએ સાહેબ. કેટરસની જેણે સેવા આપી છે એવા માલધારી કેટરસ સમગ્ર આ ટીમ દ્વારા અમારી આ સફળ અને સુંદર મજાની આ અમારી ટીમ છે. તો મિત્રો, આગળની જે રજૂઆત છે એના માટે હું વિનંતી કરીશ હેતલબેનને. લોટસ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સરગમ નવરાત્રિ મહોત્સવ 2023માં આપણે અત્યાર સુધી આ ચોથા નોરતે ખૂબ સુંદર મજાની બધી જ પ્રસ્તુતિઓ જોઈ નિહાળી, અને મેં પહેલાં પણ કીધું એમ કે આ સરગમ નવરાત્રિ મહોત્સવના આંગણે દરેક દેવોની સ્તુતિ પણ છે, એમની આરાધના થતી પ્રાર્થના પણ છે. અશોકભાઈ, મિત્રો, જીલ ભીખુભાઈ વારોતરિયા, બે ગીત પહેલાંની આ ચિઠ્ઠી મારી પાસે આવેલ છે, પરંતુ બે પ્રસ્તુતિ થઈ ગઈ ત્યાર પછી મારી થોડીક મિસ્ટેકને કારણે હું મોડું એનાઉન્સમેન્ટ થયું છે. જીલ ભીખુભાઈ વરોતરિયા એ ટૂંક ગ્રુપની દીકરી તરફથી 5100 રૂપિયાની ભેટ મળે છે. ભેટ મળતી હોય એનું એનાઉન્સમેન્ટ વહેલું થવું જોઈએ, પણ થોડી મિસ્ટેકને કારણે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ જીલ ભીખુભાઈ વરોતરિયા એ ટુ ગ્રુપની દીકરી માટે 5100 રૂપિયાની ભેટ મળે છે. ખૂબ ખૂબ આભાર. હા હેતલબેન, આ સરગમના આંગણે ખૂબ સુંદર મજાની પ્રસ્તુતિઓ રજૂ થઈ રહી છે, ત્યારે હવે પછીનો જે નૃત્ય કે જે રાસ આપણી સમક્ષ રજૂ થવાનો છે એ વિશે કહું તો રાજસ્થાન ઉપરાંત હરિયાણામાં પણ જે ખૂબ પ્રચલિત છે એવો રાસ એટલે ઘૂમર રાસ. આ પારંપરિક લોકનૃત્ય કે જે મુખ્યત્વે મેવાડ, મારવાડ, જયપુર અને બિકાનેર જેવા ક્ષેત્રોમાં પ્રચલિત છે, આ નૃત્યમાં સમૃદ્ધ રંગ, સંગીત તથા ભાવનાઓને ખૂબ સારી રીતે વ્યક્ત કરવામાં આવે છે. આ નૃત્યમાં સ્ત્રી સતત ફૂદરડી ફરે છે, અને આ ઘૂમર નૃત્ય રાજસ્થાનની સ્થાનિક સંસ્કૃતિ અને ફોક કલાની એક સુંદર મજાની પ્રતિકૃતિ છે. તો આવું સરસ મજાનું ઘૂમર રાસ લઈ અને આવી રહી છે અમારી દીકરીઓ, સી વન ગ્રુપની દીકરીઓ છે કે જે ખૂબ સરસ મજાનો ઘૂમર રાસ લઈ અને આવી રહી છે. રાણી સા
पधारो सा आओ जी आओ घूमर भी खिलवाए पधारो सा घूमर भी खिलवाए मरम थारो गुरर गुरर गुर गावे आस मारो जीवड़ो घणो हिचकावे ओ घबरावे मन में भावे मारो बदलो भवन मन भावे चमक चम बाजे पायल बाजे कैसा खेले चमक चमक घुंगरा बाजे आओ सा घूमर भी खिलवाए आओ सा घूमर भी खिलवाए घूमर 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 घूमे रे घूमर घूमर घूमे रे बैसा घूमर घूमे रे ओ मारी सारी काया बोले ढोला जैसी छाया बोले मन का घूमर जब भी डोले सुन मन में नहला भर के ढोला वाले ठाट घूमर 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 घूमर
એડ્રેસ ક્યાં છે? શહેરના ઘોંઘાટથી દૂર અને શહેરથી દૂર પણ નહીં એવા બ્લુ હાઇટ્સમાં પતિરા બ્રધર્સનો 25 વર્ષનો અનુભવ અને વર્કમેનશિપ જોવા મળશે બ્લુ હાઇટ્સના દરેક કામમાં. અર્લી બર્ડ ડિસ્કાઉન્ટ માટે વિઝિટ ટુડે બ્લુ હાઇટ્સ ધ ઓપ્યુલન્ટ લાઇફસ્ટાઇલ 3 BHK પ્રીમિયમ ફ્લેટ રેરા અપ્રૂવ પ્રોજેક્ટ એટ મયુર પાર્ક સત્યમ કોલોની રોડ જામનગર. કુમાર ખેલિયા દીકરીઓને અભિનંદન છે સાહેબ, જબરજસ્ત એનર્જી, મજા આવી ગઈ, વાહ. હવે લોટસ ચેરિટેબલ ટ્રસ્ટ સરગમ નવરાત્રિ મહોત્સવ 2023 અને આગલી જે પ્રસ્તુતિ હવે પછી થવા જઈ રહી છે એ વિશે આપણે જાણીએ. હેતલબેનને હું વિનંતી કરું. ઉત્તમ કૃતિઓ જ્યારે રજૂ થઈ રહી છે ત્યારે કંઈક કહેવાનું એવું મન થાય છે કે નાચવા માટે પેન કે પીછીની જરૂર નથી. આ નાચવું એક કળા છે, તો આ કળામાં નથી પેનની જરૂર કે નથી પીછીની જરૂર. બસ જો જોઈએ છે તો માત્ર એક ક્ષણ એવી કે જેમાં તન અને મન એક રસ થઈને ડોલી ઉઠે, તો એવી આ ક્ષણ કે જ્યારે પ્રગટ થાય છે ત્યારે આપણી અંદરનો દીવડો પણ, આપણા જીવનનો દીવડો પણ ઝગમગી ઉઠે છે. પ્રાચીન ગરબામાં હાથતાળી મુખ્ય નર્તન છે. આ ઉપરાંત માથા ઉપર એકથી વધુ બેડા લેવા, ગરબી કે માંડવડી રાખી, દીવા કે દીવડા રાખવા, દાંડિયા, મંજીરા, ઢોલ, નગારા આ બધી જ વસ્તુઓ ગરબા રમાતા હોય ત્યારે એક સાથે આપણને જોવા મળે છે, જેની અલૌકિક રોશનીમાં જે લોકો રાસ જોઈ રહ્યા છે એ બધા મંત્રમુગ્ધ બની જાય છે. એવો જ અતિ સુંદર રાસ દીવડા પ્રગટાવી આજે આવી આ રેલોલ, એવો મજાનો રાસ લઈને અમારી દીકરીઓ આવી રહી છે. દીવડા પ્રગટાવી આજે આવી આ રેલોલ. લોટસ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સરગમ નવરાત્રિ મહોત્સવમાં એક પછી એક સુંદર મજાની પ્રસ્તુતિઓ થઈ રહી છે, અને છતાં પણ દીકરીઓના મોઢા ઉપર ક્યારેય થાક નથી દેખાતો, અને દરેક ગરબામાં જે ગરબાનો ભાવ છે એ ભાવ દેખાય છે. જો એ ડાન્સ કરે છે તો ડાન્સના ભાવ આવે છે, નૃત્ય કરે છે તો નૃત્યના ભાવ આવે છે, અને જ્યારે કીડીબાઈની જાન આવે ત્યારે હસતી રમતી ખેલતી દીકરીઓ આવે છે, ને એવું જ પાછું એ જ દીકરીઓ જ્યારે લાડકી દીકરીનું ગીત આવે છે ત્યારે ગંભીર પણ બની જાય છે. તો આવા અલગ અલગ રૂપો સાથે, અલગ અલગ ભાવ સાથે જો પ્રસ્તુતિ કરી શકતા હોય તો એ માત્ર ને માત્ર એક આ સરગમ નવરાત્રિ મહોત્સવના આંગણે. તો સુંદર મજાનો રાસ આપણે માણીએ, દીવડા પ્રગટાવી આજ આવ્યા રેલોલ. Hey!
સરસ. અને મિત્રો, અહીં જેટલા દર્શક મિત્રો બેઠા છે તમામને નમ્ર વિનંતી ને પ્રાર્થના, આવતીકાલે રક્તદાન કેમ્પનું આયોજન છે, જેમાં જામનગરના ધર્મપ્રેમી જનતા બહોળી સંખ્યામાં લાભ લઈએ, અહીં પધારે, ઉપસ્થિત થાય, રક્તદાન કરે, સાથે સાથે એક ભેટ કૂપન પ્રસાદી રૂપે માત્ર 20 રૂપિયા નજીવી કિંમત છે, અને એમાં લાખો રૂપિયાના ઇનામો છે. જેમ કે પ્રથમ ઇનામ સોકુડો ઇલેક્ટ્રિક બાઇક છે, બીજું ઇનામ છે ગોવા કપલ ટૂર, ત્રીજું ઇનામ છે લોનોવા લેપટોપ, ચોથું ઇનામ સોલાર હીટર, મોબાઈલ છે, ઓવન છે, વોટર કુલર છે, મિક્સર મશીન છે, ત્યારબાદ કપલ વોચ છે, બ્લેન્ડર અને ટ્રાવેલ બેગ, ઉપરાંત ડિનર સેટ, જ્યુસર છે બે વ્યક્તિઓ માટે, ત્રણ વ્યક્તિઓ માટે ઇસ્ત્રી છે, અને એમ કહેવાય કે ટ્યુશનની બેગ 5 વ્યક્તિઓ માટે છે. એટલે માત્ર 20 રૂપિયામાં કોણ હશે ભાગ્યશાળી ભાઈ. એટલે તમામ દર્શક મિત્રોને નમ્ર વિનંતીને પ્રાર્થના કરીશ, આ પ્રસાદી રૂપે ભેટ કૂપન આપ સૌ ખરીદી લેજો. અને હવે પછીની જે પ્રસ્તુતિ થવા જઈ રહી છે એ સુંદર મજાની પ્રસ્તુતિ માટે હું વિનંતી કરીશ બેન શ્રી હેતલબેનને. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. ભગવતી દેવીના કંઈ કેટલાય રૂપ છે કે જેમાં એ દરેક રૂપથી ભક્તોને સહાય કરે છે, એવી મહાકાલી દેવી કે જેના હાથમાં ખડગ, ચંદ્ર, ચક્ર, ગદા, ધનુષ, બાણ, પરિધ, શૂલ, મસ્તક, શંખ વગેરે ધારણ કરેલા છે, તે અને જેના 3 નેત્ર છે, ત્રિનેત્ર છે, અને દરેક અંગમાં દિવ્ય આભૂષણ ધરેલ છે, હા એ જ માતા છે કે જેના શરીરની કાંતિ એક નીલમણી સમાન છે. તેવા માળીના અઘોર નગારા જ્યારે વાગે ને ત્યારે આ અઘોર નગારા માતાજીને પ્રસન્ન કરવા માટે આપણે વગાડતા હોઈએ છીએ, અને પ્રસ્તુત કૃતિમાં આ દીકરીઓ આ અઘોર નગારામાં મન મૂકીને ઝૂમે છે, મન મૂકીને નાચે છે, ત્યારે મા જગદંબા ચોક્કસપણે પ્રસન્ન થાય જ એવી આશા સાથે પ્રસ્તુત છે હવે પછીની વૃત્તિ. અઘોર નગારા વાગે. આ અઘોર નગારા કે જેમાં ત્રિશૂલ પણ છે, દાંડિયા પણ છે, મસાલ પણ છે, અને ખૂબ સરસ મજાનો આ રાસ લઈ અને દીકરીઓ આવે છે, જેમને પ્રસ્તુત કરી રહી છે A1 અને A2 ગ્રુપની દીકરીઓ, જેમને સ્વર આપ્યો છે હરેશ વ્યાસ, અને કોરસ જેમને કોરિયોગ્રાફી કરેલ છે વૈશાલીબેન સંઘવી અને સહ કોરિયોગ્રાફર ટીમ. રમે જમે માછા ચરના ચોક મારેલો, રમે અમે માછા ચરના ચોક મારેલો, હે માણે નવ દુર્ગા ગાયે મંગલ ગાન જો, રમે જમે માછા ચરના ચોક મારેલો, રમે અમે માછા ચરના ચોક મારે
બહુ ચોર જાવે કોણે જાવે ભવાન આવે લો મોણે નવ દુર્ગા ગાજે મંગલ ગાને જો રમે રમે માં ચાચરના ચોક મારે લો એ હર સદ જાવે ચોમણ જાવે મુમાજ જાવે લો મોણે નવ દુર્ગા ગાજે મંગલ ગાન જો રમે જમે બાચા ચરના ચોક મારે લો હે રાંધલ જાવે ફોડિયાર જાવે અંબે આવે લો માણે નવ દુર્ગા ગાજે મંગલ ગાન જો રમે જમે ચરના ચોક મારે લો માણે નવ દુર્ગા ગાજે મંગલ ગાન જો જમે જમે માં ચાચરના ચોક મારે લો જમે અંબે માં ચાચરના ચોક મારે લો હે ચોક મારે લો મડી તારા ભોર નગારા ભાગે મડી તારા ભોર નગારા ભાગે કાકને ડમરુ રે ઓ ભાગે કાકને ડમરુ રે ઓ ભાગે મડી તારા ભોર નગારા ભાગે મડી તારા ભોર નગારા કાકને ધમરુ રે ઓ ભાગે કાકને ધમરુ રે ઓ ભાગે નજર કરે કરે હાલ ભારી હાલ 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 ખમા મારી ખમા મારી ખમા મારી ખમા જોડી કાઢી હાય કાઢીને વિકરાડી રે રાતો જંદારી કાજળી કાઢી હાય કાઢીને મારી વિકરાડી ઓર ડાકોડ સોકોડ હું તો ભજો કોર જબ કી જાગ્યા હો કાઢી અરે થા થા સંભી જો તમા રાડો દે તા ભાગ્યા ઓર ધોને કોડે જાટ ઓલ ડગાડે તો તા દેવ ના જાગ્યા ચિરગોલો સોતા દેવ ના જાગ્યા ચિરગોલો સોતા દેવ ના જાગ્યા હે મડી તારા ભોર નગારા ભાગે મડી તારા ભોર નગારા ભાગે કાકન ડમરુ રે ઓ ભાગે કાકન ડમરુ રે ઓ ભાગે હાલ મારે હાલ બિસ્મિલ્લાહ ઓ તિહાળા
ਸੋਨੀ ਕਾੜਾ ਰੋੜ ਸੋੜੋ ਰੋੜ ਸੀ ਹਸਦਾਵਤੀ ਅਖਮਾਰ ਧੋੜੋ ਰੋੜ ਪ੍ਰਸੰਗ ਪਾੜਾ ਜਲਾਲਾ ਹੋੜ ਜਗਾਵਤੀ ਅਵਤਾਰ ਲੈ ਆਸਮੇ ਤੂੰ ਆਜ ਨਾ ਗਲ ਜਾਵ ਤਿਰ ਜਿਰ ਆਜ ਨਾ ਗਲ ਜਾਵ ਤਿਰ ਜਿਰ ਆਜ ਨਾ ਗਲ ਜਾਵ ਤੀਏ ਮੜੀ ਤਾਰਾ ਜਾ ਭੁਰ ਨਗਾਰਾ ਵਾਗੇ ਮੜੀ ਤਾਰਾ ਜਾ ਭੁਰ ਨਗਾਰਾ ਵਾਗੇ ਡਾਕਣ ਡਮਰੂ ਲੇ ਹੋ ਵਾਗੇ ਡਾਕਣ ਡਮਰੂ ਲੇ ਹੋ ਵਾਗੇ ਮਾੜੀ ਤਾਰਾ ਭੁਰ ਨਗਾਰਾ ਵਾਗੇ ਮਾੜੀ ਤਾਰਾ ਜਾ ਭੁਰ ਨਗਾਰਾ ਵਾਗੇ ਡਾਕਣ ਡਮਰੂ ਲੇ ਹੋ ਵਾਗੇ ਡਾਕਣ ਡਮਰੂ ਲੇ ਹੋ ਵਾਗੇ ਅਵੀਰੇ ਅੰਬਾਵਾ ਕਰਮਾ ਬੜੀ ਰੇ ਸਰਵਾ ਮਾਉੜੇ ਆਉੜੇ ਜਾਂ 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 ਸੁਬਜਾਰੇ ਇਸ ਲੁਵਾਰੇ ਮਾਤੇ ਲੁਵਾਰੀ ਮਾਰੀ ਮਾ ਬੜੇ ਔਰ ਵੇ ਸੁਬਜਾਰੇ ਇਸ ਲੁਵਾਰੇ ਮਾਤੇ ਲੁਵਾਰੀ ਮਾਰੀ ਮਾ ਬੜੇ ਖਮਕਾਰਾ ਖੋਮਾਰਾ ਮੇਰੇ ਦੋਮਾ ਜਗਤ ਜੰਮਾ ਜੋਗਣੀ ਆਵੀ ਰੇ ਅੰਬਾਵਾ ਕਰਮਵਾ ਬੜੀ ਰੇ ਸੁਰਿ ਮਾਰੀ ਮਾ ਬੜੇ ਕਾਂ ਜਾਂ ਜਾਂ ਜਾਲਾਲਾ ਸੋਲ ਸੁਰਨ ਜਨ ਰਾਮ ਤਿਰ ਜਿਰ ਸੁਰਨ ਜਨ ਰਾਮ ਤਿਰ ਜਿਰ ਸੁਰਨ ਜਨ ਰਾਮ ਤੇ ਅੜਿ ਤਾਰਾ ਜੋ ਭੁਰ ਨਗਾਰਾ ਵਾਗੇ ਅੜਿ ਤਾਰਾ ਜੋ ਭੁਰ ਨਗਾਰਾ ਵਾਗੇ ਡਾਕਣ ਡਮਰੂ ਰੇ ਹੋ ਵਾਗੇ ਡਾਕਣ ਡਮਰੂ ਰੇ ਹੋ ਵਾਗੇ ਜਗਤ ਮਾਤਾ ਜੋਗੜ ਜਿਰ ਜਗਤ ਮਾਤਾ ਜੋਗੜ ਜਿਰ ਜਗਤ ਮਾਤਾ ਜੋਗੜੇ ਮਾੜੀ ਤਾਰਾ ਜਪੁਰ ਨਗਾਰਾ ਵਾਗੇ ਮਾੜੀ ਤਾਰਾ ਜਪੁਰ ਨਗਾਰਾ ਵਾਗੇ ਡਾਕਣ ਡਮਰੂ ਰੇ ਹੋ ਵਾਗੇ ਡਾਕਣ ਡਮਰੂ ਰੇ ਹੋ ਵਾਗੇ ਰਕਸ਼ਾ ਕਰ ਮਾੜੀ ਰਕਸ਼ਾ ਕਰ ਭਕਤੋ ਬਾਲੂੜਾੜੀ ਰਕਸ਼ਾ ਕਰ ਮਾ ਰਕਸ਼ਾ ਕਰ रोमे जमे माचा चरना चोक मारे लो रोमे अम्बे माचा चरना चोक मारे लो हे मोड़े मारे नव दुर्गा गाने मंगल गाने जो जो
ભીમા ચાચરના ચોક મારેલો હે ચોક મારેલો ટ્રસ્ટ આયોજિત વૈવિધ્યસભર પ્રાચીનતમ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ગરબાનો ઉપહાર એટલે સરગમ નવરાત્રી મહોત્સવ 2023 સ્પોન્સર રવિ ગોલ્ડન ચા LIC ઓફ ઇન્ડિયા હવા ગ્રેનિટો ટ્રેડરેન સોલાર વોટર હીટર મોડર્ન મોટર્સ તનિષ્ક જ્વેલર્સ એન્ડ ન્યુ લાઈફ બોસ લોક આશાપુરા પાર્ટી પ્લોટ એન્ડ ફ્રેસી બેવરેજીસ ફિટવેલ પ્લમ્બિંગ સિસ્ટમ કલાકુંજ જ્વેલર્સ સિસ્ટમ મેડ ઇન્ડિયા દિયા ફર્નિચર હિતેશ સ્ટીલ પટેલ જ્વેલર્સ એક્સલોન વાયર એન્ડ કેબલ JK એન્ટરપ્રાઇઝ ઇન્ટીફાઈ સોલાર પ્રાઇવેટ લિમિટેડ ધી હોમ સ્ટોરી પ્રથમ કોર્પોરેશન સિલ્વર ડ્રીમ્સ ડોક્ટર ઉર્મિશ ડોંગા ઓર્થોપેડિક સર્જન વિનગ્રીપ પોલીપ્લાસ પ્રાઇવેટ લિમિટેડ પલ્લવ મોલ હોલીડે વોટર રિસોર્ટ અમેઝિંગ ફર્ન વર્લ્ડ પ્રાઇવેટ લિમિટેડ દ્વારકા વિકલ્પ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક રિલાયન્સ વાહ હરેશભાઈ જબરી જમાવટભાઈ ખરેખર દાદ માંગી લે અને હરેશ વ્યાસ એટલે ગરવા ગળાનો એવો ગાયક સાહેબ રેડિયો કલાકારો હા બી હાઈ જેને કહેવાય ને સારામાં સારો ગ્રેટ જેને કહેવાય ને એ ગ્રેટનો કલાકાર આવા ગ્રેટના કલાકાર એટલે કે પ્રફુલ્લ દવે એની લેવલનો કલાકાર સાહેબ જબરી જમાવટ મારી સામે જે ઓડિયન્સ બેઠું છે ને વંદન છે કારણ કે જે જગદંબાઓ સુંદર મજાના આ રાસ અહીંથી પ્રસ્તુત કરે છે એના માતા પિતાઓ વાહ સાહેબ અમે કોઈ એવા મોટા કલાકાર નથી કે અમને આ ઊંચે બેસાડી દીધા હે પણ અમને અહીંયા ઊંચે સ્થાન એટલા માટે આપ્યું છે કે અમે ઊંચા બેઠા છીએ ને તો આપ નીચે બેઠા હો તો આપના ચરણ પાદુકાના અમે દર્શન કરી શકીએ આપને ચરણના અમે દર્શન કરી શકીએ ને સાહેબ એટલે અમને અહીંયા ઊંચે સ્થાન આપ્યું છે હું વંદન કરું છું અને હવે પછીની જે રજૂઆત છે સાહેબ આપણા કાઠિયાવાડમાં કેટલા બધા વાળ હે ગોહિલવાડ ઝાલાવાડ એ ઝાલાવાડની વાત છે એ ઝાલાવાડમાં એમ કહેવાય કે ઝુમલી એનું પ્રિય પાત્ર એને એમ કહે છે કે હાલ મેળામાં ઝુમલીને મનાવે છે માનતી નથી પ્રલોભન આપે છે માનતી નથી પછી સાહેબ છેલ્લે એને બીક બતાવે છે જો ઝુમલી તું નહીં આવ મેળામાં તો તારી બેન બીજી તો કે ના ના હું આવું છું બીજી કોઈ શોખને તું ના લઈ જા હું તારી ભેગી આવીશ એવી સરસ મજાની રજૂઆત છે સરસ મજાની આ પ્રસ્તુતિ માટે હું હેતલબેનને વિનંતી કરીશ ખૂબ સરસ વાત કરી કે ઝાલાવાડ ઝાલાવાડ વિશેની વાત છે ત્યારે કહીશ કે આપણે જોઈએ તો સંગીતને કોઈ ભાષા નથી પરંતુ ગુજરાતી ભાષામાં લોકસંગીત જેને નજરઅંદાજ કરવા જેવું નથી આપણા લોકસંગીતમાં એવી એવી રચનાઓ છે કે જે કાવ્ય તત્વથી સભર હોય જેને લયના નામે મરોડ ના હોય છતાં લયબદ્ધ હોય એક સાંભળીએ અને બીજું સાંભળવાની ભૂખ જાગે એવું આ લોકસંગીત છે પછી ભલે ને એ ગીત દેશભક્તિનું હોય ભાઈ બહેનનું હોય પ્રેમ ભક્તિનું હોય કે વિરહનું હોય ભજન હોય કે દુહા છંદ હોય કે પછી મેળાનું ગીત હોય આ દરેકની એક વિશેષતા છે આ બધા જ પ્રકારમાંથી અત્યારે જેમ રાણા સાહેબે વાત કરી એમ મને પણ એવું જ મન થાય છે કે તમને એક સરસ મજાનું મેળાનું ગીત સંભળાવીએ કે જ્યાં એક ઝાલાવાળી ઝુમલો એ ઝુમલીને મેળામાં લઈ જવા માટે મનાવે છે ખૂબ સરસ મજાની રચના છે તો આ ઝાલાવાળી ઝુમલીને મેળામાં કેવી રીતે લઈ જાય છે તે આપણે જોઈએ મારે તો તારી મેળામાં નથી આવવું પણ આ સરસ મજાની સરગમ નવરાત્રી તો જો
કેટલું બધું માનો મેરામાં ઉમટ્યું છે તો આવા ગરબા મૂકીને તારી યાર મેળામાં મારે ન થાવું હો પણ જુમડી તને કટલા લઈ દઉં હારલા લઈ દઉં એ મારે કાઈ નથી જોતું તો એક કામ કર જુમડી પેલા સરગમ નવરાત્રીમાં જાય પછી તું તો આવીશ ને મેળામાં હા હા પેલા ગરબા રમવા જઈએ ઠીક હાલો લ્યો તો આપણે એમ કરીએ બસ હા હે જોલવાડે જુમલે હો 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 જોલવાડે જુમલી રે હો મેળા માતા રે હાલવું છે કે નહીં નથી આવતું તો સરગમ નવરાત્રી માં હાલવું છે કે નહીં જલબડી જુમલી રે મેળા માતારે હલવો છે કે નહીં એ જલબડી જુમલી રે મેળા માતારે હલવો છે કે નહીં જલબડી જુમલી રે મેળા માતારે હલવો છે કે નહીં હવે જાજા જલબડી જુમલી રે મેળા માતારે હલવો છે કે નહીં ઝૂલે ઝૂલાવતાર ઝૂલવું છે કે નહીં ભજે ઝૂલે ઝૂલાવતાર ઝૂલવું છે કે નહીં જલબડી જુમલી રે મેળા માતારે હલવો છે કે નહીં જલબડી જુમલી રે મેળા માતારે હલવો છે કે જલબડી જુમલી રે મેળા માતારે હલવો છે કે નહીં જલબડી જુમલી રે મેળા માતારે હલવો છે કે નહીં જુમલી અલી નહીં માને તો બીજી કોકને ફેરવું મેળે જઈ હું કીધું એ નહીં માને તો બીજી
જી કોકને ફેરવું મેળે જય જનવડી ચુમની રે મેળા મતરે હલવો છે કે નહીં જનવડી ચુમની રે મેળા મતરે હલવો છે કે નહીં મેળા મતરે હલવો છે કે નહીં મતરે હલવો છે કે જબરદસ્ત જમાવટ ભાઈ, જોરદાર તાળીથી વધાવી લ્યો. અને તરલતાબેન અને હરેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન ભાઈ. ખરેખર કેટલું સરસ મજાની ગીતની પ્રસ્તુતિ, એટલી સરસ મજાની ડાયલોગ્સ ડિલિવરી ભાઈ. વાહ વાહ. હે મેળામાં જાઉં તો કે ના, મારે સરગમ નવરાત્રિમાં જાઉં તો જુમલો કે હા ભાઈ તું જેમ કે એમ બસ. હે સાહેબ, આ પત્નીનું કયું કરવામાં જ મજા છે હો, તમને કહી દઉં. હા, તમે જેટલો ખોરાક લ્યો ને એનાથી ડબલ તમારે પાણી પીવાનું. હા, અને ત્રણ ઘણી કસરત કરવાની, ચાર ઘરો હરિનું નામ લેવાનું, અને સાહેબ દસ ગણું પત્નીનું કયું કરવાનું. સુખી થવું હોય ને તો આ મંત્ર યાદ કરી લેજો. જબરી જમાવટ. પણ હવે પછીનું જે સુંદર મજાનું નજરાનું લઈને જે અમારી દીકરીઓ આવી રહી છે એ વિશે હું હેતલબેનને વિનંતી કરીશ કે જેના હાથમાં રમે છે મારા મનની ઘૂઘરીઓ, જેના ઢોલથી જવું કે મારા પગની વીજળીઓ, જેના હાથમાં રમે છે મારા મનની ઘૂઘરીઓ, જેના ઢોલથી જવું કે મારા પગની વીજળીઓ, એવો આવ્યો રે અસવાર રે. એ તો ત્યાં સુધી તૈયાર છે કે એના ડમરીની ધૂળ પણ બની જવા તૈયાર છું. જો એ તાલ દે તો હું તાલી દઈશ, અને એની ડમરીની ધૂળ પણ હું બની જવા તૈયાર છું. એવા સુંદર મજાના શબ્દો સાથે પ્રસ્તુત થઈ રહી છે કૃતિ અસવાર, કે જે આવ્યો રે અસવાર રે, જેને લઈને આવી રહી છે ગ્રુપ બી ની દીકરીઓ, જેમને સ્વર આપ્યો છે મેઘનાબેન ગાંગુલી, અને કોરસ તથા કોરિયોગ્રાફી કરેલ છે વૈશાલીબેન સંઘવી અને સહ કોરિયોગ્રાફર ટીમ. ના 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 પલક વિટી સારિયા ના ના ના
સરસ શ્રીજીના ભક્તો એમ કહેવાય કે ભગવાનને કીર્તન રસિયા એનાથી એને રીઝવે. શિવના ભક્તો એમ કહેવાય કે એને તાંડવ સ્તુતિથી રીઝે. અને દેવીના ભક્તો હોય એ ડાક વગાડે, ડાકલા સંભળાવે, ડાકલા ગાય, અને ત્યારે દેવી હાજર થાય અને પ્રસન્ન થઈને એના ધાયરા કામ કરે. એવા ડાકલાની પ્રસ્તુતિ વિશે આપણે હેતલબેનને વિનંતી કરીએ. નમો દેવ્યે મહાદેવ્યે શિવાય સતતમ નમઃ. નમઃ પ્રકૃત્યે ભદ્રાય નિયતાઃ પ્રણતાઃ સ્મતામ. મહાદેવી શિવાને સર્વદા નમસ્કાર. માં જગદંબાને સાક્ષાત દંડવત નમસ્કાર. માથે તિલક હાથે ત્રિશુલ, અસુરોનો વધ કરવા સંહાર કરવા હંમેશા તત્પર એવી મારી માવડીને ઘણી ખમ્મા. લોટસ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સરગમ નવરાત્રિ મહોત્સવ અંતર્ગત માતાજીના ડાકલા આ એક માણવા જેવો અસરકારક ચોટદાર રાસ કે જેને આપણે સુંદર રીતે માણી રહ્યા છીએ ત્યારે એને પ્રસ્તુત કરી રહી છે ગ્રુપ A2ની દીકરીઓ. તો આવો આપણે સાથે માતાજીને પ્રસન્ન કરવા માટે આ ડાકલામાં જોડાઈએ. એક પછી એક ગરબાઓની રમઝટ કે જેમાં દરેક પ્રકાર આવી ગયા છે, જેમાં શૃંગાર રસ પણ છે અને ભાવ રસ પણ છે. તો આવો માણીએ આવો ગંભીર રસ ડાકલા. અખિલ બ્રહ્માંડ ભાંડો દર્યો, સકળ વિશ્વની જનતામાં ભગવતીનું આગમન થાય ત્યારે બાપ આભ ખડખડે વસુંધરાની કાકરે કાકરી જેના આગમનની વાટ જોતી હોય એ બેટાને કહેવાય છે કે ધ્રિજબાંગ ધ્રિજાંગ ધ્રિજબાંગ ધ્રિજાંગ ધ્રિજબાંગ ધ્રિજાંગ કરતા ડાકલાના તાલે હે માં હે જગદંબા અમે તારા ભક્તજનો તારું આહવાન કરીએ છીએ. માં ખમા મારી ખમા. દયાળી કુમા આવો વેલા તમે ગરબે રમવા, ઘેર પધારો ને રાખો કૃપા, ઉચ્ચત ભૂલી ને કરો ક્ષમા. માં ખમા માં પાવા વાળી તું અને શક્તિ તું મહાકાળી, તું અમે દુદાવા તું પ્રકૃતિ, ત્રિપુરા સુંદરી તું પાર્વતી, શરદે તું સરસ્વતી, આશીર્વાદે આપો જ્ઞાની બુદ્ધિ, મા માયા રૂપી તું ચામુંડા, તારી માયા મહાપુરી શોષી, માથું ટેકી ને કરું નમન, મન શાંત કરે તારું ભજન, તું દેવો ને કેવી બતાવી પણ માં હરા મેળે વાગે તારા દમળ તારા દમળ. હે રમવા વો મા
પાપ નીકળે નથી મોરું જીવન રંગતી મારી માં અમારી મેદળી ગરીરવા માતારા માટે ગળે દીવા માતારા મંદિરે જુડે ભુવા તું તારા ચરણે કરું સેવા જય ભવાની બા સુખી જીવન આગે વાળ તારા નમન કરીને કરું પૂજા નમક નમક વાકે ડાકીલા લોટસ ચેરિટેબલ ટ્રસ્ટ અને સરગમ નવરાત્રી મહોત્સવ 2023 અને મિત્રો જેટલા મારા દર્શક મિત્રો અહીં બેઠા છે એ પ્રસાદી રૂપે જે ભેટ કૂપન છે માત્ર કિંમત છે 20 રૂપિયા. આપ સૌએ ન લીધું હોય તો એ ભેટ કૂપન ખરીદી લેજો, કારણ કે ઘણા બધા એમાં સરસ મજાના ઇનામો છે. આપણા ભાગ્યમાં શું છે અને 20 રૂપિયા એટલે એક સેવાના કાર્યમાં જતા હોય. આવતીકાલે અમે અહીં રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે, માટે જામનગરની જનતા બહોળી સંખ્યામાં રક્તદાન કરવા માટે ઉપસ્થિત થાય એવી નમ્ર અપીલ કરીએ છીએ, વિનંતી કરીએ છીએ. અને હવે પછીની જે પ્રસ્તુતિ છે હું વિનંતી કરીશ. હેતલબેન, આ દીકરીઓને પણ ખૂબ ગમતું આ લોકગીત છે એટલે હું વધુ નહીં કહેતા. આપણી સમક્ષ દીકરીઓ જ્યારે આવી જ ગઈ છે ત્યારે માત્ર ને માત્ર એમના શબ્દોથી તમને જાણકાર કરીશ. એ ખૂબ સરસ મજાનું લોકગીત છે જેને રાસ રૂપે રજૂ કરી રહી છે અમારી C1 ગ્રુપની દીકરીઓ. પિંજરામાં પોપટ બોલે, તો આવો માણીએ આ સરસ મજાના લોકગીતને. એ ગોરી લેલું પેડો, એ ગોરી લેલું પેડો, એ ગોરી લેલું પેડો, પોંજ નો ગણા ભજ્યા પોંજ રામ પોપટ બોલે. ગોરી જેવા જેવા, ગોરી જેવા જેવા, એ ગોરી જેવા જેવા, કઢલા ગણા ભજ્યા પોંજ રામ પોપટ બોલે. ગોરી લેલું પેડો, પોંજ રો ગણા બોલા, પોંજ રામ પોપટ બોલે.
ઉજડે પેરીને એને પેરીને એને પેરીને હરિયા મજા બુજલા પંજ રામ પોપટ બોલે એને પેરીને હરિયા મા બોલા પંજ રામ પોપટ બોલે ગોરી લલુ બેડુ પંજ રૂગડા બુજલા પંજ રામ પોપટ બોલે ગોરી લલુ પોપટ જાણી નિમિત પોંજરો ગણાય મે તુ ઘર પછવાડે હે રાધા કો ભલો દેનો ઘર પછવાડે જીરે જીરે હો સુંદર મજાનું કર્ણપ્રિય મધુર સંગીત વાગ્યા જ કરે. આ ગરબા ગળાના ગાયકો રાસ ગરબા ગાયા જ કરે અને નાની નાની ઢીંગલીઓ અમારી સરગમ નવરાત્રિ મહોત્સવની બધી બાળાઓ સુંદર મજાના આવા રાસ ગરબા રજૂ કર્યા જ કરે. બધું આપણે એક જ દિવસમાં માણી લઈએ તો શું મજા આવે સાહેબ, હે? એટલે થોડી મજા આપણે બાકી રાખીએ. આવતીકાલે બરાબર 8:30 કલાકે આ જ ગ્રાઉન્ડ ઉપર ફરી આપણે મળશું અને બીજી કોઈ જગ્યાએ પૈસા ખર્ચીને ન જતા, સમય ન બગાડતા
આપ નિરાતથી શાંતિથી પ્રેમથી આરામથી બેસવા માટે આવતીકાલે અમારા આ આયોજનમાં પધારી અને આપની હાજરી અહીં પુરાવજો, કારણ કે આવતીકાલે રક્તદાન કેમ્પ પર છે એટલે આપ સૌની ઉપસ્થિતિ હોય અમને ખૂબ આનંદ થશે. તો આજે આપ સૌની વચ્ચેથી અમે રજા લેશું અને આવતીકાલે બરાબર 8:30 આપણે અહીં ફરી મળશું, ફરી એ જ જુસ્સા જોમ ઉમંગ અને સુંદર મજાના રાસ ગરબા સાથે આપણે માણશું લોટસ ચેરિટેબલ ટ્રસ્ટ સરગમ નવરાત્રિ મહોત્સવ 2023ની મજા. તો હું તમામ મારા દર્શક મિત્રો, તમામ પેરેન્ટ્સને જ્યાં સુધી મારો આવાજ પહોંચે છે ત્યાં સુધી તમામને નમ્ર વિનંતીને પ્રાર્થના કરીશ. આપણે માની આરતી કરવા જઈ રહ્યા છીએ, આપણે આપણા સ્થાને ઊભા થઈ અને માની આરતી કરશું. તો સૌને નમ્ર વિનંતીને પ્રાર્થના કરું, સૌ પોતપોતાના સ્થાને ઊભા થઈ અને માની આરતી કરવા માટે આવી જાય. આનંદમય ચૈતન્યમય સત્યમય પરમેશ્વરી Yeah.
श्याम
श्री रामचंद्र जी भगवान की।